તો આજે આપણે વેલકમ કરીએ ડોક્ટર ચિંતન જેઠાલાલ ડેડિયા ગામ ગઢસીસા તો સાંભળીએ એના ઉપર આપણે કે એમની જે સ્પેશિયાલિસ્ટ છે એ કન્સલ્ટન્ટ ઇન ઓપ્થોમોલોજીસ્ટ એન્ડ વર્ટિકો રેટિના સર્જન આંખના જે પ્રોબ્લેમ્સ હોય છે એમના એ સુપર સ્પેશિયાલિસ્ટ છે એ કન્સલ્ટન્ટ એટ ગુગલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પ્રોજેક્ટ પર કામ કરેલું છે અને એડવાઇઝરી પેનલ બોર્ડ ફોર મલ્ટિપલ પેરાસિટી ફાર્માસ્યુટિકલ પણ કામ કરેલ છે અને એનું ક્વોલિફિકેશન જાણીએ ડીએનબી સુપર સ્પેશિયાલિસ્ટ ઇન રેટિના સુપર સ્પેશિયાલિસ્ટ ઇન કેટ્રેક્ટ આપણે જે મોતીઓ પ્રોબ્લેમ જે હોય છે એમાં પણ એ સુપર સ્પેશિયાલિસ્ટ છે પછી ફેલોશિપ ઓફ ઇન્ટરનેશનલ કાઉન્સિલ એમાં પણ એમને ફેલોશિપ લીધેલ છે તો આપણે જાણીએ એમની ને હી હેઝ વોન મલ્ટિપલ સ્કોલરશિપસ એવોર્ડસ એન્ડ ગ્રાન્ટ્સ થ્રુઆઉટ હી હેઝ ટુ હિઝ ક્રેડિટ્સ વેરિયસ પેપર્સ એન્ડ પોસ્ટર્સ પ્રેઝેન્ટેશન્સ એટ ધ નેશનલ એન્ડ સ્ટેટ લેવલ એન્ડ મેની ફિયર રિવ્યુડ પબ્લિકેશન્સ ઇન ઇન્ડેક્સ જર્નલ્સ એ હેઝ ઓલસો ઓથોરાઇઝડ

જય જીનેન્દ્ર ગુડ ઇવનિંગ ટુ વન એન્ડ ઓલ થેન્ક યુ ફોર યોર કાઇન્ડ ઇન્ટ્રોડક્શન એટ ધી આઉટસાઇડ આઈ વુડ લાઈક ટુ થેન્ક જયભાઈ એન્ડ કલ્પેશભાઈ ફોર ધીસ ઓપોર્ચ્યુનિટી તમે મને આ તક આપી એના બદલ હું આપનો ખૂબ આભારી છું તો આજે તમને હું થોડી આઈ કેર ટીપ્સ વિશે તમને થોડુંક જ્ઞાન આપીશ હું છે ને રેગ્યુલરલી ઇંગ્લિશમાં ટોક્સ આપતો હોઉં છું પણ અગર પણ ગુજરાતીમાં ક્યારેય તક મળતી નથી તો તમને અગર કંઈ પણ કોઈ ચીજ ન સમજાય કે કંઈ પણ તમને ડાઉટ હોય એટલે હું મેક્સિમમ નોન મેડિકલ ટર્મ્સ જ યુઝ કરીશ પણ છતાં તમને કોઈ પણ ક્યારે ડાઉટ હોય તો તમે મને એટ ધી એન્ડ ઓફ ધી સેશન પર્સનલી કોન્ટેક કરીને પૂછી શકો છો તો હું જે પણ થોડો ઘણું છું મતલબ વોટએવર લિટલ આઈ એમ આઈ એમ રિયલી ગ્રેટફુલ ટુ માય પેરેન્ટ્સ એમનો મને ખૂબ સાથ રહ્યો છે અફકોર્સ ગોડ હેઝ ઓલવેઝ સપોર્ટેડ મી અને મારા ટીચર્સ જેમને મને ઘણી હેલ્પ કરી છે અને મારા મેન્ડ જેમને પણ મને ઘણી હેલ્પ કરી છે આ ટોકમાં મારો કોઈ જ હેતુ નથી એટલે મારું એમ જ્ઞાન આપવું છે મારો કોઈ જ એમાં વેસ્ટેડ ઇન્ટરેસ્ટ નથી તો કહેતે હે કે જો સે બયા હોતા હૈ લવ શાયરી મેં કહા જો આંખો સે હોતા હૈ લવ શાયરી મેં કહા આનો મતલબ એ છે કે આઈઝ ડોન્ટ લાય આપણી જે આંખો છે એ આત્માનું પ્રતિનિધિ છે આપણું જે પણ અગર તમારું બોડી હેલ્ધી રહેશે તો તમારી આંખો હેલ્ધી રહેશે ઇટ ઇઝ સેટ ધેટ આઈ ઇઝ એન ઇન્ડેક્સ ઓફ ધ બોડી ને એનું રીઝન એ છે કે તમારા બ્રેનમાં આંખમાંથી સેન્સેશન્સ જે આવે છે એ સેવન્ટી પર્સન્ટ ઓફ ધ ટોટલ બ્રેન સેન્સેશન છે એટલે આંખનું રિપ્રેઝન્ટેશન તમારા બ્રેનમાં સેવન્ટી પર્સન્ટ જેટલું છે એટલે જ અગર કોઈ માણસ આંધળો હોય તો હી ઇઝ મોર હેન્ડીકેપ કમ્પેર ટુ કોઈ માણસ મૂંગો હોય કે બહેરો હોય તો સૌથી પહેલા આપણે જાણીએ કે આ આંખ કામ કેવી રીતે કરે છે તો આ આંખ છે ને એક્ઝેક્ટલી કેમેરાની જેમ કામ કરે છે એટલે અગર તમને ખ્યાલ હશે તો આજથી વીસ વર્ષ પહેલા એવા કેમેરા આવતા હતા જેમાં એક રોલ હોય ને લેન્સ થી ફોટો રોલ પર આવે તમે ફરવા જાઓ ને પછી તમે ફરી એમના પછી તમે પાછા ફરીને આવો ને તમે લો રોલ ધોવા આપો એટલે તમને ફોટોગ્રાફ્સ મળે હવે કોઈ અનફોર્ચ્યુનેટ સર્કમસ્ટેન્સીસમાં અગર તમારો આ રોલ ખરાબ થઈ ગયો તો તમારો ફોટો આવશે નહીં હવે એ આજ જમાનામાં એ બધા રોલ્સ હેવ બીન રિપ્લેસ બાય સેન્સર્સ જે ટ્વેલ્વ મેગા પિક્સેલના કે ટ્વેન્ટી ફોર મેગા પિક્સેલના હોય છે તો આ આંખનો ફોટો છે આ આંખ કામ કેવી રીતે કરે છે આ આંખની છે ને પારદર્શક પટલ છે જેને હું પોઈન્ટરથી બતાવું છું જેને ઓર્નિયા કહેવાય ઇંગ્લિશમાં આ આંખનો લેન્સ છે અને આ આંખનો પડદો છે ને આ આંખની નસ છે એટલે હંમેશા કોઈ પણ લાઈટ આ પારદર્શક પટલથી અંદર જાય લેન્સથી પાસ થઈને પડદા પર પડે ને પછી પછી પડદો આ બધું ઇન્ફોર્મેશન એમની નસ દ્વારા બ્રેનને પહોંચાવે સમજો અત્યારે હું આ લેપટોપ સ્ક્રીનને જોઉં છું તો આ બધી લેપટોપની રેઝ મારા કોર્નિયા લેન્સ લેન્સથી કરીને મારા પડદા પર પડશે અને મારા નસ દ્વારા મારા બ્રેનને પહોંચશે તો બ્રેન મને કહેશે કે ભાઈ તું લેપટોપ જોવે છે તો આપણને આંખોના ચશ્માના નંબર કેવી રીતે આવે આપણને ચશ્માના નંબર એટલે આ અગર નોર્મલ આંખ છે જેમાં આંખોના આ રેસ છે લાઇટના રેસ કોઈ પણ ચીજથી આ લાઇટના રેસ નીકળે અને એ આ કોર્નિયાથી આ લેન્સથી આંખના પડદા ઉપર લેન્સ દ્વારા અને કોર્નિયા દ્વારા ફોકસ થાય તો અગર આ ફોકસ પડદા ઉપર થાય તો આપણને ઇમેજ એકદમ ક્લિયર દેખાય પણ સપોઝ કોઈ પણ કારણોસર ક્યારેક આંખ નાની હોય યા બીજા કોઈ કારણોસર અગર આ રેસ આંખના પડદાના પાછળ જાય તો પછી આપણે પ્લસ લેન્સ લગાડવું પડે તો તેનાથી આ રેસ ફરી આંખના પડદા ઉપર ફોકસ થઈ શકે તો આ કન્ડિશન જેને પ્લસ નંબર આવે એને હાઈપરોપિયા કહેવાય ઇંગ્લિશમાં હવે બીજી એવી કન્ડિશન છે જેમાં કે અગર કોઈ પણ આંખ મોટી હોય યા બીજા કોઈ કારણોસર અગર આ લાઇટના રેસ કોર્નિયા અને લેન્સ દ્વારા ફોકસ થઈને આંખના પડદાના અગર આગળ આવશે તો એ કન્ડિશનને માયોપિયા કહેવાય ને એવા કન્ડિશનમાં તમને માઇનસ નંબરના ચશ્મા લગાડવા પડશે જેનાથી તમે ફરી તમારા રેસ પડદા ઉપર ફોકસ કરી શકો અને તમે ક્લિયરલી જોઈ શકો તો મારા પાસે જેટલા પણ પેશન્ટ્સ આવે એ બધાની એક જ કમ્પ્લીટ હોય ખાસ કરીને પોતાના છોકરા માટે કે અમારા છોકરાને ખવડાવવા માટે કે પીવડાવવા માટે પણ કંઈ પણ કરવા માટે એમને અમે ડિજિટલ ડિવાઇસ આપવું પડે વેઇટિંગ રૂમમાં બેઠા હોય તો પણ અમને એમને ડિજિટલ ડિવાઇસ આપવું પડે કંઈ પણ રાતના સુવડાવવું હોય તો પણ એમને ડિજિટલ ડિવાઇસ આપવું પડે તો આવું કેમ તો એટલે જેમ કામ કરે છે આજના જમાનામાં અને એવા ઘણા એવા પણ પેરેન્ટ્સ હોય છે જે એવું કે છે પ્રાઉડલી કે મારો છોકરો તો યુટ્યુબ પોતે હેન્ડલ કરે છે તો આનું રીઝન છે કેમ છે એનું રીઝન એ છે કે જ્યારે પણ કોઈ છોકરો સ્ક્રીન જોઈએ તો એના બ્રેનમાં એક ડોપામિન નોમ નામનો ફીલ ગુડ હોર્મોન રિલીઝ થાય તો જેનાથી એને બહુ એ ગમવા માંડે અને એની ફરી ઈચ્છા થાય એ ફરી એટ્રેક્ટેડ થાય કે મારે ફરી એ સ્ક્રીન જોવે છે એનું એનું એક બીજું રીઝન એ પણ છે કે એ આખો દિવસ એના પપ્પાને જોઈએ લેપટોપ પર બેઠો બેઠા હોય મમ્મીને તો આખો દિવસ વોટ્સઅપ ને ફેસબુક પર હોય તો ચિલ્ડ્રન ઓલવેઝ ફેલેથ ફોલો તો ધીસ ઇઝ અન વન મોર ઇમ્પોર્ટન્ટ રીઝન કે આટલું બધું આ એજ ગ્રુપમાં એડિક્શન કેમ આવી ગયું છે ચિલ્ડ્રનમાં પણ આ બધું છે ને ધીસ ઓલ સ્ક્રીન ટાઈમ કમ્સ વિથ વોટ ઇઝ ધ કોસ્ટ આજકાલના છોકરાઓને ચશ્મા બહુ વહેલા આવી જાય છે અને એ પણ એમનો નંબર વધારેના હોય છે અને એ નંબર સતત વધતો જ જાય છે બીજું એ છે કે એ લોકો બિકોઝ રમવા જતા નથી ક્યાં પણ તો એ લોકો એટલા માટે બેસી બેસીને એ લોકો થોડા ઓબેઝ એટલે મેદસ્વીપણું આવી ગયું છે એમનામાં ત્રીજું કારણ એ છે કે એ લોકોનું સ્કૂલનું પરફોર્મન્સ થોડોક ડાઉન થઈ ગયો છે અગર એ લોકો આખો દિવસ સ્ક્રીનના રાતના સુવાના પહેલા પણ સ્ક્રીનને લઈને બેઠા હોઈએ એના લીધે એ લોકોને સ્લીપ પ્રોબ્લેમ્સ ઘણી બધી થાય છે સવારના ઉઠે ત્યારે પણ એ લોકો ફ્રેશ હોતા નથી ને બાકી કન્ટેન્ટ એવું વોયલેન્ટ જોવે છે કે એના લીધે એમના એમને ઘણા બધા માનસિક અને બિહેવિયરલ ઇમોશનલ સોશિયલ રિલેશનશિપમાં પણ ઘણા બધા પ્રોબ્લેમ્સ થાય છે તો બટ ઇનફેક્ટ જે આપણું અમારા ટાઈમમાં જે ઓલ્ડ ફેશન હતું નેસેસિટીસ કે બહાર રમવા જઈએ કે ડાન્સિંગ એટલે આ બહુ જરૂરી છે કે આજના છોકરાઓ પણ બહાર રમવા જાય ઘરમાં હોય અત્યારે લોકડાઉન છે તો ડાન્સિંગ રીડિંગ સિંગિંગ આવી બધી ક્રિએટિવ એક્ટિવિટીસ કરે એનાથી શું થશે એનાથી છે ને એમનું શરીરનું ઓવરઓલ ફિઝિકલ ડેવલપમેન્ટ અને મેન્ટલ ડેવલપમેન્ટ બહુ સારું થશે ના લોકોના માં બધા કનેક્શન્સ બનશે એ લોકોનું હેન્ડ લાઈ કોર્ડિનેશન ઇમ્પ્રુવ થશે એ લોકોની બધી બાકી ફાઇન સ્કિલ્સ છે જે હાથની લેંગ્વેજની વન ટુ વન કોમ્યુનિકેશનની બાકી સ્કિલ્સ ઈ બધી ઇમ્પ્રુવ થશે હજી એક કહેવાય છે કે જે છોકરાઓ બહાર રમે છે એ લોકોને થોડુંક નંબર ઓછું આવે છે ને એ લોકોનું પ્રોગ્રેશન પણ માઇનસ નંબરનું ઘટી જાય છે એટલે એઝ પેરેન્ટ્સ ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ધેટ વી સેટ બેલેન્સ એન્ડ લિમિટ્સ ટુ ટેકનોલોજી એટલે એને આપણે કમ્પ્લીટલી રિપ્લેસ કરી શકતા નથી બીકોઝ આજકાલ તો લોકડાઉનમાં ઝૂમ પણ બધા સ્કૂલના પણ લેક્ચર્સ ને ક્લાસીસ ઝૂમ પર થાય છે બટ ધીસ ટેકનોલોજી શુડ બી યુઝ એઝ અ ટૂલ એનો એનો સદઉપયોગ ને સારી રીતે ઉપયોગ કરીએ તો ઘણો ફાયદો થાય છે નોટ એઝ અ ટાઈમ ફિલર તો અમેરિકન એકેડેમી ઓફ પીડિયાટ્રિક્સ છે ને ગાઈડલાઇન્સ લઈ આવ્યો છે કે કેટલા ઉંમરના છોકરાને કેટલું સ્ક્રીન ટાઈમ એક્સપોઝર હોવું જોઈએ તો ઈ દેટ ઇઝ ધ ફાઇનલ વર્ડ તો એ કે છે કે દોઢ વર્ષથી ઓછા છોકરાઓને બિલકુલ પણ સ્ક્રીન ટાઈમ તમે એક્સપોઝ કરશો નહીં અને એક્સેપ્શન એ છે કે અગર એ સ્કાઈપ કે વોટ્સઅપ કોલિંગ કે વિડીયો કોલિંગ કરે તો દેટ ઇઝ ઓકે પોતાના પેરે પોતાના ફાધર મધર જે દૂર હોય તો એમના માટે બીજા કોઈ રિલેટીવ માટે અઢાર મહિનાથી બે વર્ષના ઉંમરમાં પણ એમનું સ્ક્રીન ટાઈમ તમે એમને એક્સપોઝ કરો નહીં અને પ્લીઝ એમના હાથમાં તો ફોન આપતા જ નહીં અગર એ કંઈ જોવે છે તો તમે એમને હાઈ ક્વોલિટી કંઈ એજ્યુકેશનલ મીડિયા બતાવો અને તમે પણ એમના જોડે બેસીને જુઓ તો એનાથી તમારું સોશિયલ બોન્ડિંગ અને ઇન્ટરેક્શન વધી જશે તમારા છોકરા જોડે બેથી પાંચ વર્ષમાં છોકરાઓ માટે એક કલાક પર ડેની સ્ક્રીન ટાઈમની લિમિટ સેટ કરેલી છે ને એ બહુ જ જરૂરી છે કે પેરેન્ટ્સ પણ એમના જોડે બેસીને જુએ કે શું જોવે છે અને છ વર્ષથી મોટા છોકરાઓ માટે પણ સ્ક્રીન ટાઈમ જેટલું તમે લિમિટ કરી શકો અને એ જે સ્ક્રીન જોઈએ છે એના વચમાં પણ એને રેગ્યુલરલી તમે એમને વર્ક બ્રેક્સ આપો ને એ બહુ જરૂરી છે કે આ સ્ક્રીન એ જસ્ટ સુવા પહેલાં ડિજિટલ ડિવાઇસનો યુઝ કરે નહીં ને આ સ્ક્રીન ટાઈમના લીધે એની બહારની એક્ટિવિટીઝ કે ફિઝિકલ એક્ટિવિટી કે એક્સરસાઇઝ કે બીજું કાંઈ ડિસ્ટર્બ થાય નહીં એટલે આ એજ ગ્રુપમાં તમે છોકરાને બ્રિથિંગ એક્સરસાઇઝ કે બીજું કાંઈ હાઉ ટુ હેન્ડલ ઇમોશન્સ કે એવું તે કરવાનું આ બધું પણ સાથે શીખવાડો ફ્રોમ ધ સ્ક્રીન ટાઈમ તમે થોડાક તમારા ફેમિલીમાં રૂલ્સ સેટ કરી શકો કે મીડિયા ફ્રી ઝોન કે મીડિયા ફ્રી ટાઈમ હોવું જોઈએ જેમ કે છે ને એવું નિયમ જમતા વખતે કોઈએ પણ ઘરમાં ડિજિટલ ડિવાઇસ યુઝ કરવાનો નહીં તમે કારમાં ટ્રાવેલ કરતા હો ત્યારે પણ કોઈએ પણ ડિજિટલ ડિવાઇસ યુઝ કરવો નહીં ખાસ કરીને બેડરૂમમાં સુવાના બે કલાક પહેલા તો કોઈ પણ ડિજિટલ ડિવાઇસ અલોડ જ ન હોવું જોઈએ એનાથી તમારી સ્લીપ વેક સાયકલ બહુ ડિસ્ટર્બ થઈ જશે બીજી એક વાત કે તમે અલગથી ફન ટાઈમ રાખી શકો જેમાં તમે ગેમ્સ રમાડી શકો તો એનાથી તમારું છોકરાનું કોમ્યુનિકેશન પણ ઘણું ઇમ્પ્રુવ થશે તો થોડાક હું ગેરસમજ અને ફેક તમને કહીશ તો યુઝ્યુઅલી જયારે આપણે દિવસમાં હોઈએ તો આ સૂર્યકિરણના લીધે કે આપણને દિવસમાં ડે ટાઈમમાં આપણે સ્ક્રીનના સામે બેઠા હોઈએ તો સુરજમાંથી પણ અને સ્ક્રીનમાંથી આ બ્લુ રેઝ બહાર આવે તો આ જે બ્લુ રેઝ છે ને એના લીધે આપણા બ્રેન એવું સેન્સેશન મળે કે અત્યારે દિવસ છે અત્યારે અત્યારે ટાઈમ નથી જાગતો રહેવાનું છે પણ જયારે સાંજ થાય ને ત્યારે શું થાય કે બહારની સૂરજની લાઈટ સૂર્યાસ્ત થઈ જાય તો સનલાઇટ ઇઝ ગોન તો યુઝ્યુઅલી નોર્મલી છે ને આપણો બ્રેન એક મેલાટોનિન નામનો હોર્મોન બનાવતો હોય છે જેને કહેવાય કે સ્લીપ હોર્મોન તો એ હોર્મોન બ્રેન છોડશે ને તો બોડીને એવો સિગ્નલ મળશે કે ભાઈ હવે સુવાનો ટાઈમ થઈ ગયો છે તો આ મેલાટોનિન હોર્મોનના લીધે આપણું નોર્મલ સ્લીપ વેગ સાયકલ કંટ્રોલ થાય છે પણ અનફોર્ચ્યુનેટલી આજના જમાનામાં શું થાય છે કે આપણે રાત્રે સાંજે ફૂલ ટાઈમ સ્ક્રીન પર જ જોઈએ છે ને આ સ્ક્રીનમાંથી જે બ્લુ લાઈટ નીકળે છે ને એના લીધે આપણે એક્સપોઝર થયા પછી ક્યારેય મેલાટોનિન સાંજના બનતું જ નથી તો તમે સુવા જશો ને બિકોઝ ધેર ઇઝ નો મેલાટોનિન હોર્મોન તો બ્રેન હંમેશા આવું જ સિગ્નલ આપશે કે ભાઈ હજી તો તારે જાગતો રહેવાનું છે તો તમે જ્યારે સુવા જશો તો પણ તમને ઘણા ટાઈમ સુધી ઊંઘ આવશે નહીં તમે એટ ધ એન્ડ ઓફ ધ ડે બીકોઝ ઓફ ધીસ બ્લુ લાઇટ તમને બહુ જ થકાવટ અને ટાયર્ડનેસ ને આઈ સ્ટ્રેન મહેસૂસ થશે અને એટ ધ સેમ ટાઈમ તમે જ્યારે સુઈને બીજા દિવસે ઉઠશો ને તો પણ યુ વિલ નોટ બી ફ્રેશ તમે ફ્રેશ હોશો નહીં અને તમે થાકેલા જ હોશો તો આના માટે આપણે શું કરી શકાય આના માટે બધા મોબાઈલ્સમાં એટલે ઘણા લોકોને લાગે કે નાઇટ મોડ એક સિફ ફીચર છે જે કે ખોટી વાત છે ઇન્ફેક્ટ આ નાઈટ મોડ કરીને ફીચર આવે છે બધા જ ફોન્સમાં નાઇટ મોડ તમે સ્વિચ ઓન કરી શકો છો કે બ્લુ લાઇટ ફિલ્ટર મોડ પણ ઓન કરી શકો છો એમાં એક એવું ઓપ્શન પણ છે કે તમે રોજ એને કેટલા ટાઈમે ચાલુ થવાનું અને એ મોડ એ કેટલા ટાઈમે બંધ થવાનું એ પણ તમે શેડ્યુલ કરી શકો જેમ કે અત્યારે ઉનાળો છે તો સાંજે સાત થી સવારના છ સુધી શિયાળો હોય તો સાંજે છ થી સવારના સાત સુધી આ મોડ તમે સ્વિચ ઓન કરી શકો છો આ મોડ શું કરશે બેસિકલી આ મોડ છે ને થોડાક બ્રાઇટ કલર્સ લાવશે અને જે બ્રાઇટનેસ પણ થોડી સ્ક્રીનની ઘટાવી દેશે જેનાથી તમને આપણા માં ડોપામિન બનતું રહેશે અને તમે સુવા જશો તો તમને ઊંઘ વધારે ઇઝીલી આવશે પણ આઈડિયલી એ છે કે તમે સુવાના બે કલાક પહેલા કોઈ જ સ્ક્રીન એક્સપોઝર હોવું ન જોઈએ ને બીજું તમે અગર લેપટોપ પર કામ કરતા હોવ તો એક ફ્લક્સ નામનું સોફ્ટવેર આવે છે એને તમે ઓન કરી દો અને એમાં પણ તમે શેડ્યુલ કરી દો તો ઓટોમેટિક જે ટાઈમ અલાર્મ આપતો રહેશે કે તમને સાત વાગે ઉઠવાનું છે તો હવે તમને છ કલાક અગર તમે બાર વાગે સુધી છો તો તમને સાત કલાક બાકી છે તમારા ઉઠવાના પહેલા તો પ્લીઝ ગો ટુ સ્લીપ ને એ તમે અલાર્મ પણ સ્વિચ ઓફ કરી શકો અગર જોઈએ તો પણ એટલીસ્ટ ઈ તમે એમાં શેડ્યુલ કરી શકો કે તમને ક્યારે બ્લુ લાઇટ ફિલ્ટર ઓન કરવું છે અને ક્યારે એને ઓફ જોઈએ સવારના બીજા દિવસે તો થોડીક બીજી છોકરાઓ માટે ટીપ્સ છે કે પ્લીઝ જેટલું બને એટલું એમનું સ્ક્રીન ટાઈમ તમે લિમિટ કરો અગર તમે એમને એમના એજ્યુકેશનલ એક્ટિવિટીઝ માટે આપો છો તો પણ ઇન બિટવીન તમે એમને બ્રેક્સ આપો ને નાના છોકરાઓ માટે તો જેમ રેકમેન્ડેશન છે એટલું જેટલું તમે એમનું ઇનિશિયલ એક્સપોઝર ડીલે કરી શકો એટલું સારું પણ એટ ધ સેમ ટાઈમ એ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે એ લોકોને પ્રોપર સન એક્સપોઝર મળે એટલે પ્રોપર એક્સપોઝર સૂર્યથી મળવું જોઈએ ને ડાયરેક્ટલી કોઈએ પણ સનને જોવાનું નહીં સિફ ઇન્ડાયરેક્ટ સન એક્સપોઝર થવું જોઈએ ઇન્ફેક્ટ સિંગાપુરમાં તો ઘણા સ્કૂલ્સમાં આવો રૂલ છે કે એક કલાક ફિઝિકલ એક્ટિવિટી પીટીનો પીરિયડ એક કલાક સ્કૂલ આર્સમાં બધાએ તડકામાં કંઈ પણ ફિઝિકલ એક્ટિવિટી કરવાની ને એનું એક તડ સૂર્ય નું બીજું એક વે છે કે તમે એમનું અગર સ્ટડી ટેબલ થી બાજુમાં હોય તો વધારે સારું થોડુંક ઇનડાયરેક્ટ એક્સપોઝર મળી જાય ને એ બહુ જરૂરી છે જ્યારે પણ એ કોઈ પણ ટાઈમે કામ કરતા હોઈએ હોમવર્ક કરતા હોય પોતાનું તો એડિક્યુએટ લાઇટ એમ્બિયન્ટ લાઈટ એડિક્યુએટ હોવી જોઈએ એનાથી શું થશે એનાથી એમનું સ્ટ્રેન આંખો પર તાણ ઘટી જશે અને એમના માઇનસ નંબર આવાના ચાન્સીસ પણ થોડા ઘટી જશે પ્લસ એ લોકો નજીકનું કામ કરતા હોય તો રેગ્યુલરલી એમને વર્કમાંથી બ્રેક લેવું જોઈએ પ્લસ એમને એડિક્યુએટ ટીવી જોતા વખતે બધાએ એડિક્યુએટ ટીવીથી ડિસ્ટન્સ મેન્ટેન કરવું જોઈએ તો આ કેટલું ટીવીથી ડિસ્ટન્સ મેન્ટેન કરવાનું ધેર ઇઝ અ રૂલ કે અગર તમારી ટીવી થર્ટી ટુ ઇંચિસ વાઈડ છે તો એના કરતા મલ્ટીપ્લાય બાય ફાઈવ કરો એટલે થર્ટી ટુ ઇન્ટુ ફાઇવ વિલ કમ ટુ વન સિક્સટી વન સિક્સટી ઇંચ જે વિચ કમ્સ ટુ અરાઉન્ડ સાડા તેર ફૂટની આસપાસ તો એટલો ડિસ્ટન્સ આઈડિયલી બધાએ ટીવી જોતા જોવા જોતી વખતે મેન્ટેન કરવું જોઈએ પણ મુંબઈના ઘરોમાં આટલો ડિસ્ટન્સ અગર કોઈ રૂમમાં પોસિબલ ન હોય તો એટલીસ્ટ તમે એટ ટુ ટેન ફીટનું ડિસ્ટન્સ તો મેન્ટેન કરી જ શકો છો પ્લસ તમે એમને હેલ્ધી બેલેન્સ ડાયટ ખવડાવો પ્લીઝ એમનું જંક ફૂડ રેસ્ટ્રિક કરો હેલ્ધી બેલેન્સ ડાયટ એટલે શું એટલે જે પ્રોડક્ટ્સ વિટામિન એમાં રીચ છે જેમ કે કોઈ પણ ડાર્ક કલર્ડ વેજીટેબલ્સ કે ફ્રૂટ્સ હોય ને જેમ કે ગ્રીન લીફ વેજીટેબલ્સ છે પાલકની જેમ કે ઓરેન્જ હોય કે કેરેટ એટલે ગાજર હોય કે ટોમેટોઝ હોય તો આ બધું વિટામિન એમાં બહુ રીચ છે જો એમની આઈ ગ્રોથમાં ઓવરઓલ ઘણું હેલ્પ કરશે એમને પ્લસ એ બહુ જરૂરી છે એ લોકો એડિક્યુએટલી એટલે રાતના એટલીસ્ટ આઠ કલાક સાત થી આઠ કલાક તો પ્રોપર રેસ્ટ કરે અને ક્યારે પણ ઘણા બધા હું છોકરા જોઉં છું જો આખો દિવસ આંખને ચોડતા હોય કેટલા પેરેન્ટ્સ પણ કમ્પ્લેન કરે કે આ આખો દિવસ આંખને ચોડે છે તો આંખને ચોડવું એ આંખ માટે બહુ જ હાનિકારક છે એટલે કોઈએ પણ છોકરા હોય કે એડલ્ટ હોય કોઈએ પણ કોઈ પણ સરકમસ્ટેન્સીસમાં કોઈ પણ સંજોગોમાં ક્યારે પણ આંખને હાથ લગાડવાનું નહીં ને બીજી વાત કે ઘણી વાર છોકરાઓ ડિરેક્ટલી ઓછું દેખાય છે એવું એક્સપ્રેસ કરી શકતા નથી તો એમને એમના પ્રોબ્લેમ એમનામાં પ્રોબ્લેમ્સ કેવી રીતે આવશે કે ઘણીવાર ટીચર કમ્પ્લેન કરશે કે એ લાસ્ટ બોર્ડથી બ્લેક બોર્ડ દેખાતું નથી કે એમને સાંજના ટાઈમે કે સ્કૂલ આર્સમાં બહુ જ માથું દુખે છે આંખમાં બહુ સ્ટ્રેન થાય છે આંખમાંથી બહુ પાણી આવે છે એટલે ઇન જનરલ એ બહુ જરૂરી છે કે એ લોકો પોતા તમે તમારા છોકરાઓનું રેગ્યુલર કોમ્પ્રિહિવ આઈ ચેકઅપ કરવાનું અગર એમને કોઈ તકલીફ નથી તો અને આવી કોઈ તકલીફ હોય તો ઇમિડિએટલી કોઈ પણ ક્વોલિફાઈડ આઈ ડોક્ટર તમારા જે નજીકમાં હોય એને જઈને તમે બતાવી શકો છો કોમ્પ્રિહન્સિવ આઈ ચેકઅપનો મતલબ સિર્ફ ચશ્માના નંબર નહીં કમ્પ્લીટલી આંખનો પૂરો ચેકઅપ થવું જોઈએ કેમકે છોકરાઓમાં પણ ઘણા બધા પ્રોબ્લેમ્સ હોય છે જે ટાઈમલી ડિટેક્ટ થતા નથી ને ક્યારે પણ એ બાર રમવા જાય તો એમને ખાસ કરીને પ્રોટેક્શન ગોગલ્સ પહેરાવવું બહુ જ જરૂરી છે તમે કોઈ પણ એમને ફેન્સી ગોગલ પણ લઈ આપશો તો પણ ચાલશે કે ઘણી બધી વાર ધીસ ઇઝ સો કોમન કે પેશન્ટે બોલ વાગી ગયો કે છોકરાઓ મારામારી કરી ને આંખને વાગી ગયું તો એનું ઇમિડિએટ ઇફેક્ટ તમને આવશે નહીં એટલે દેર ઇઝ અ સેઇંગ કે ટાઈમ હીલ્સ ઓલ બુન્ડ બટ દેટ ઇઝ નોટ ટુ એટલીસ્ટ ફોર આઈ ધ સ્કાર વિલ ઓલવેઝ રિમેન એટલે કોઈ પણ મારનો જખમ આંખમાં રહી જશે અત્યારે નહીં અત્યારે તમને તકલીફ નહીં હોય તો દસ વર્ષ રહીને વીસ વર્ષ રહીને એનો પડદો ખસી જશે જામર જશે ને આ બધું બહુ જ કોમન છે અને બહુ જ નેગ્લેક્ટેડ છે ને તમે ખ્યાલ રાખો કે કોઈ પણ એટલે એમને એજ એમની જે એજ માટે અનુકૂળ છે એવું એજ અપ્રોપ્રિયટ ટોયઝ એમને રમવા આપો ને ક્યારે પણ માર લાગે ભલે કેટલી માઇલ્ડ પણ કેમ ના હોય પ્લીઝ ઇમિજિયેટલી કોઈ પણ ક્વોલિફાઈડ આઈઆઈ ડોક્ટર ને તમારા બાજુમાં જે પણ છે એને જઈને બતાવી આવો પ્લીઝ પોતે મેડિક કેમિસ્ટ પાસે જઈને ઓવર ધ કાઉન્ટર મેડિકેશન્સ લઈને નાખતા નહીં એટલીસ્ટ છોકરાઓ માટે તો નહીં ને જ્યારે આપણે સ્મોલ બેબીઝ એટલે નાના ભૂલકાઓની વાત કરીએ તો આઈ સ્ક્રીનિંગ એટ બર્થ એ બહુ જ જરૂરી છે એટલે એસ્પેશલી પ્રીમેચ્યોર બેબીઝ એટલે જે નવ મહિનાના પહેલા સાતવા મહિનામાં કે આઠવા મહિનામાં જેમની ડિલિવરી થાય એ બેબીઝ ને એક આંખની કન્ડિશન છે રટિનોપતિ ઓફ પ્રીમેચ્યોરિટી એ કન્ડિશનમાં અગર એ બચ્ચાઓને બહુ કોમન છે આ પ્રીમેચ્યોર બેબીઝમાં વેરી વેરી કોમન ઇન્ડિયામાં તો ખાસ તો અગર આ બેબીઝ આ રેટિનોપથી ઓફ પ્રીમેચ્યોરિટીની ટ્રીટમેન્ટ આરોપીની ટ્રીટમેન્ટ અગર તમે વન મંથમાં નહીં કરી તો એ બેબી લાઈફ લોંગ બ્લાઇન્ડ થઈ જશે ને આજે સાયન્સ પાસે એની કોઈ ટ્રીટમેન્ટ નથી એટલે ઇન જનરલ આઈસ્ક્રીનિંગ એટ બર્થ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ બટ દેર ઇઝ શુડ બી અ કમ્પલસરી પહેલું ચેકઅપ એક વર્ષના ઉંમરના પહેલા હોવું બહુ જ જરૂરી છે ને પ્લસ તમે એમને એવી બધી રમકડા કે એવી બધી ચીજો આપો જેનાથી એ લોકોનું વિઝ્યુઅલ નજર સ્ટિમ્યુલેટ થાય જેમ કે એમને બ્લોક્સ આપો એક એકબીજા પર લગાડવા માટે કેમ કે એમના એવા શેપ્સ આપો કે એકબીજામાં એ ફિટ કરી શકે મોઝાઇકની જેમ કે એમને કલરફુલ ચીજો બતાવો જેમનાથી એમનું વિઝ્યુઅલ સ્ટિમ્યુલેશન થશે પ્લીઝ ખાસ કરીને છે ને એમના પર કોઈ પણ કોસ્મેટિક પ્રોડક્ટ્સ કે કાજલ એમની આંખોને લગાડતા નહીં એની વેઝ આર વેરી વેરી બ્યુટીફુલ સો પ્લીઝ ડોન્ટ ડુ ઓલ સચ થિંગ ને પોતાના પ્રોબ્લેમ્સ કહી શકશે નહીં સાવધાની ટુ ડિટેક એની આઈ પ્રોબ્લેમ કંઈ પણ થાય તો ને એવરી એજ ગ્રુપમાં એટલે હવે છે ને ઇવન તમને એવું થાય કે મારો છોકરો તો કેવી રીતે ઓલા લેટર્સ વાંચશે જે તમે વિઝન માટે નજર માટે ચેક કરો તો હવે સાયન્સ પાસે એવી બધી ટેકનિક્સ છે કે તમારી એ છોકરાની વિઝન પોટેન્શિયલ કેટલું છે એ ઇઝીલી અમે ચેક કરી શકીએ એટલે જરૂરી નથી કે એને બેસાડીને અમને લેટર્સ કે નંબર્સ વંચાવવા પડશે જે કે સ્મોલ એજ ગ્રુપમાં પોસિબલ પણ નથી એટલે બધાએ ચિલ્ડ્રન ઓફ ઓલ એજ ગ્રુપ નાના મોટા બધાએ રેગ્યુલર આઈ એક્ઝામિનેશન કરવું જોઈએ ટુ પ્રિવેન્ટ એની ફોર્મ ઓફ વિઝ્યુઅલ ઇમ્પેરમેન્ટ કેમ કે જેમ મેં તમને કેમેરા મોડલ બતાવ્યું ને એનો એક ફંડો છે કે આઠ વર્ષના ઉંમર સુધી બાળકોની આઈઝ ડેવલપ થાય તો કોઈ પણ કારણોસર અગર લાઇટની રેઝ આંખના પડદા ઉપર આઠ વર્ષના ઉંમર સુધી નહીં પડી તો એ આંખ લેઝી થઈ જાય છે એટલે કોઈ લોકોને જન્મથી મોત્યો હોય કોઈ લોકોને જન્મથી જામરની તકલીફ હોય ઘણા બધા લોકોને બહુ હાઈ નંબર હોય જે એમને બાર વરસ તેર વર્ષ ક્યારેક સ્કૂલમાં ચેકિંગ થાય તો ખબર પડે તો આવા કોઈ પણ થી તમારે આઠ વર્ષ સુધી તમારું વિઝ્યુઅલ ડેવલપમેન્ટ થયું નહીં તો એનું સાયન્સ પાસે લેઝી આ નું આજે કંઈ જ નથી તો આ અમે એક ને ચેક કરીએ છીએ એનો ફોટો છે કે આ અને લેન્સને યુઝ કરીને એની આંખનું વિઝ્યુઅલ પોટેન્શિયલ ચેક કરીએ છીએ બીજું એડલ્ટ માટે આજે બિકોઝ ઓફ લોકડાઉન પણ હવે બધું વર્ક ફ્રોમ હોમ થઈ ગયું છે પ્લસ આખો દિવસ નેટફ્લિક્સ અમેઝોન પ્રાઇમ યુટ્યુબ ને આ બધું જ ચાલે છે જે પહેલા આપણા દાદા દાદી દેરાસર જતા વ્યાખ્યાન સાંભળવા એ પણ હવે યુટ્યુબ પર વ્યાધા વ્યાખ્યાન સાંભળે છે તો એના લીધે થયું શું છે એના લીધે આ આટલું બધું આ વિઝ્યુઅલ ડિસ્પ્લે ટર્મિનલ્સ જેને કહેવાય આ બધા મોબાઈલ ફોન સ્ક્રીન્સ એના લીધે something known સમથિંગ કોમ્પ્યુટર વિઝન સિન્ડ્રોમ યા ડિજિટલાઇઝ ટ્રેન તો આ શું છે એટલે નોર્મલી છે ને આપણે એક મિનિટમાં ચૌદ વખત થી પંદર વખત બ્લિન્ક કરીએ પણ જ્યારે આપણે સ્ક્રીનને જોઈએ ને તો સ્ક્રીનમાં એવું કેપ્ટિવેશન પાવર છે ને કે તમે એને સ્ટેર કરીને તાકીને જો તાકી તાકીને જોતા જ રહો એટલે તમારું એના લીધે થાય શું કે તમે એક મિનિટમાં સાત થી પણ ઓછી ટાઈમ તમે બ્લિંક કરો ને એના લીધે શું થશે તમે તમારું ઘટી ગયું તમારી જે જે આંસુ આંસુ ફિલ્મ છે તમારા સુકાઈ જશે એના લીધે તમને આંખમાં ડ્રાયનેસ જેવું ફીલ થશે ને બીજું તો તમને બિકોઝ આટલું બધું ડ્રાય છે ને આખો દિવસ તમે કામ કરો છો તમને આંખમાં બર્નિંગ બળતરા જેવું થશે આંખમાં કંઈક તો ખટકે છે ખંજવાળ આવે છે દિવસના સાંજે એટ ધ એન્ડ ઓફ ધ ડે તમે બહુ જ હેડેક થશે બ્રાઉક એટલે આંખની ઉપર તમને દુખશે બહુ જ થકાવટ મહેસૂસ થશે ને એના લીધે શું થાય બીજું કે બ્રેન કે આંખમાં પાણી નથી એટલે બ્રેન એક રિફ્લેક્સ ચાલુ કરશે જેનાથી એક્સેસ વોટરિંગ થશે રિફ્લેક્સ વોટરિંગ તો તમારા આંખ થી પાણી આવશે પ્લસ એક જ માં આટલા ટાઈમ સુધી બેસતા બેસતા તમને નેક સ્ટીફનેસ શોલ્ડર પેન ને આ બધી પણ તમને તકલીફો થશે તો એના માટે શું કરવાનું એના માટે આ એક ટ્વેન્ટી 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 રૂલ છે કે જેનામાં તમે તમે મિનિટ કોમ્પ્યુટર પર તમારું ટાઈમ સ્પેન્ડ કરો તમારા લેપટોપ ઉપર એના પછી વીસ સેકન્ડ માટે તમે વીસ ફીટ દૂર જવાનું પ્રેફરેબલી તમારા બાલ્કનીના બાર કે તમારા કોઈ પણ કુલ શેડેડ એરિયા હોય કે ક્યાં પણ તમને દૂર જવાનું તો એનાથી શું થશે એનાથી તમારા જે તમે એક ડિસ્ટન્સ પર કોન્સ્ટન્ટ ફોકસ કરીને કામ કરો છો ને એ તમે પોતાને ડીફોકસ કરીને દૂર જોશો ને તો તમારું મસલ્સ રિલેક્સ થશે તો એનાથી તમે વધારે સારી રીતે કામ કરી શકો તમારું વર્કિંગ કેપેસિટી વધી જશે ને આ વીસ સેકન્ડના વખતે તમે થોડુંક neck સ્ટ્રેચિંગ કરી શકો પામ્સ રબ કરીને આંખ ઉપર લગાડી શકો આવું બધું પણ કરી શકો જેનાથી તમને એડિક્યુએટ બ્રેક મળી જાય ને ફરી વીસ સેકન્ડ પતે એટલે પછી ફરી સ્ક્રીનના સામે તમે લાગી જશો તમારા કામ માટે તો આ એક છે ને આ અર્ગોનોમિક વર્ક સ્ટેશન છે જે આપણે બધાએ ફોલો કરવું જોઈએ જે પણ સ્ક્રીન સામે આખો દિવસ કામ કરે છે એને એટલે આ તમે અર્ગોનોમિક વર્ક સ્ટેશન જોશો ને તો આ જો એનું માથું આ પૂરું બોડી એટલે સ્પાઇન જેને કરોડ કહેવાય એ એકદમ ઇરેક્ટ છે પછી આ બોડી અને થાઇઝ લેગ્સ વચ્ચે નાઇન્ટી ડિગ્રી એંગલ છે પછી લોઅર લેગ વચ્ચે પણ નાઇન્ટી ડિગ્રી નો એંગલ છે ને અગર ફૂટ રેસ્ટ હોય તો વેલ એન્ડ ગુડ ન હોય તો પણ એટલીસ્ટ તમારી થાઈસ ગ્રાઉન્ડ થી પેરેલલ હોવી બહુ જરૂરી છે તમારા આ લોઅર આર્મ જેને કહેવાય એ પણ પેરેલલ હોવું જોઈએ અને એ પણ સ્ટ્રેટ હોવું જોઈએ નાઇન્ટી ડિગ્રી એંગલ્સ થી પ્લસ તમારું સ્ક્રીન ડિસ્ટન્સ એટલીસ્ટ વીસ થી ત્રીસ ઇંચ નું હોવો જોઈએ એટલે રફલી તમે કહો તો વન આર્મ લેન્થ જેટલું ડિસ્ટન્સ તમારું હોવું બહુ જરૂરી છે ને એ આઈડિયલ છે કે તમારું મોનિટર છે ને આંખથી થોડુંક અગર નીચે હોય ને તો શું થશે કે આંખની પાપણ છે ને એ વધારે આંખને કવર થશે એના લીધે ડ્રાયનેસ થોડું ઓછું થશે તો બાકી જે લોકો આખો દિવસ સ્ક્રીન ટાઈમ યુઝ કરે છે બિકોઝ એ લોકોને ઓપ્શન નથી વર્ક ફ્રોમ હોમ છે તો કામ તો કરવું જ પડશે તો એ લોકોમાં આજે બાકી એ ટીપ્સ છે કે તમે જે અનઅવોઇડેબલ છે એનું તો કંઈ ઓપ્શન નથી પણ એના પછીનું કામ પછીનું એક્સેસ સ્ક્રીન ટાઈમ તમે પ્લીઝ અવોઈડ કરો તમે વારંવાર રેગ્યુલરલી બ્લિંક કરતા રહો એક જ સ્ક્રીન ને તાકી કરતા રેગ્યુલરલી બ્લિંક કરતા રહેવાનું આ ટ્વેન્ટી 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 રૂલ રેગ્યુલરલી ફોલો કરો જેનાથી તમે ફ્રીક્વન્ટ બ્રેક્સ મળે કામના વચમાં એના વચમાં તમે આ ફિઝિકલ એક્ટિવિટી નેક સ્ટ્રેચિસ પામ ધ્રબ આ બધું પણ તમે કરી શકો છો ગ્લાસ પાણીનો ગ્લાસ પીસી તો એના બાને તમારું નેક સ્ટ્રેચ થઈ જશે ને એ બહુ જરૂરી છે કે તમે જે એમ્બિયન્સમાં કામ કરો છો એડિક્યુએટ એમ્બિયન્સમાં લાઇટિંગ છે પણ એનું મતલબ એમ નહીં કે બારી વિન્ડોમાંથી બહુ જ તડકો અને તમારા સ્ક્રીન પર પડે જેનાથી તમને બહુ ગ્લેર આવશે ને તમે એડિક્યુએટ એમ્બિયન્સ મેન્ટેન કરો જેનાથી તમારી વર્ક એમ્બિયન્સ લાઇટિંગ કન્ડિશન બરોબર છે તો તમને એનાથી સ્ટ્રેન ઓછું થશે કામ કરવામાં બીજું કે તમે નેક્સ્ટ ટાઈમ જ્યારે પણ ચશ્મા બનાવવા જાઓ તો પ્રેફરેબલી બ્લુ બ્લોકિંગ ગ્લાસેસ સિલેક્ટ કરજો એટલે અત્યારના ચશ્મામાં પણ યુઝ્યુઅલી મોસ્ટ ઓફ ધ ચશ્મામાં એન્ટી ગ્લેર એન્ટી રિફ્લેક્શન આવે છે પણ આ બ્લુ બ્લોકિંગ ઇઝ વન સ્ટેપ અહેડ એટલે એના માટે તમને કોઈ બ્રાન્ડેડ બ્રાન્ડ લેવાની જરૂર નથી જે વધારે મોંઘા હશે તમે કોઈ નોન બ્રાન્ડેડ બ્લુ બ્લોકિંગ ગ્લાસીસ લેશો ને તો પણ તમારું આ બ્લુ રેસ જે આવે છે ને એ બધું ફિલ્ટર આઉટ ને કટઆઉટ થતું જ હશે અને પ્રેફરેબલી આ એન્ટી ગ્લેર તમે સ્ક્રીન તમારા લેપટોપ કે ડેસ્કટોપના સામે લગાડી શકો છો તમારી સ્ક્રીન બ્રાઇટનેસ ઓછી કરી શકો છો ને હજી એક મહત્વની વાત કે બધાએ પોતાનું એસીનું અને ફેનનું ડિરેક્શન ડાયરેક્ટલી આંખ પર ના આવે એટલે એસીનું જે વેન્ટ હોય કે ફેનને ડિરેક્ટ હવા તમારા આંખ પર લાગશે તો એનાથી ડ્રાયનેસ હજી વધશે ને જે લોકો પણ સ્ક્રીન યુઝ કરે છે એ લોકોએ આઈડિયલી ને ઓપ્ટિમલી પ્રિઝર્વેટિવ ફી લુબ્રિકેન્ટ જે આર્ટિફિશિયલ ટીયર્સ એટલીસ્ટ દિવસમાં ચાર થી છ વખત નાખવા જોઈએ અત્યારે હું ઓનલાઈન પ્લેટફોર્મ પર કોઈ પણ બ્રાન્ડનું નામ લેવું યોગ્ય નથી પણ તમે મને પર્સનલી પછી કોન્ટેક કરશો તો હું તમને ચાર પાંચ બ્રાન્ડના નામ આપી શકું અને તમને નજીકમાં જે પણ મળતું હોય એ તમે કોઈ પણ બ્રાન્ડનું ડ્રોપ્સ આ રેગ્યુલરલી યુઝ કરવું બહુ જ જરૂરી છે બાકી બધી જનરલ ટિપ્સમાં તમને પણ બહુ જ હેલ્ધી બેલેન્સ ડાયટ લેવું બહુ જરૂરી છે રેગ્યુલરલી પ્લીઝ ફિઝિકલ એક્ટિવિટી કરતા રહેજો યોગા પ્રાણાયામ આર્ટ ઓફ લિવિંગ સૂર્ય નમસ્કાર જેને તમે ફોલો રેગ્યુલરલી કરો છો પ્લસ પ્લીઝ તમને ક્યારે પણ આંખમાં કોઈ પણ ખંજવાળ આવે તો આંખને રબ કરવાનું નહીં બરફ એક રૂમાલમાં નાખીને ઠંડુ શેક પણ તમે કરી શકો છો એનાથી તમારી ઇચિંગ જે રબ કરવાની તમને જે મજા મતલબ યુઝઅલી ખંજવાળવાનું શું રૂલ છે તમે આંખની હોય સ્કીનની હોય તમે એકવાર ખંજવાડવો ને તો તમને એ બહુ ગમે પણ એ એકવાર ખંજવાળવાથી તમને વારંવાર એ ચીજ કરવાનો મન થાય એટલે એ ટેન્ડન્સી બ્રેક કરવા માટે તમને આ બરફનું શેક કરવું બહુ જરૂરી છે પ્લસ કેટલા લોકો રેન્ડમલી ચશ્માના દુકાન પર એમ નેમ જઈને કે પ્લસ બેનાના ચશ્મા આપો પ્લસ અઢીના ચશ્મા આપો પ્લીઝ આવું કરશો નહીં તમારા અપ્રોપ્રિયટ જે પણ ચશ્માના નંબર છે એ જ પહેરીને હંમેશા તમે કામ કરશો ને ખાસ કરીને તમે અગર ટુ વ્હીલર્સ ડ્રાઈવ કરતા હોવ તો આટલું ફાસ્ટ વિન્ડ આવતું હોય કે તમને ડ્રાયનેસ નું બહુ સિવિયર પ્રોબ્લેમ થશે અગર તમે પ્રોટેક્ટિવ ગ્લાસીસ કે હેલ્મેટ કંઈ પણ યુઝ કરશો નહીં તો ઘણા લોકોને એવી ગેરમાન્યતા હોય છે કે મારે કંઈ તકલીફ નથી તો હું આંખ શું કામ બતાવવા આવું તો એનો આન્સર એ છે કે રેગ્યુલર કોમ્પ્રિયન્સિવ મતલબ ફૂલ ડિટેલ આઈ ચેકઅપ ઈ બહુ જ જરૂરી છે બીકોઝ પ્રિવેન્શન ઈઝ બેટર ધેન ક્યોર જેમ તમ તમે વર્ષનું કાર ઇન્સ્યોરન્સ હેલ્થ ઇન્સ્યોરન્સ લાઇફ ઇન્સ્યોરન્સ બાકી મેન્ટેનન્સ બિલ્ડિંગ મેન્ટેનન્સનો ખર્ચો કરો છો એના એક્ઝેક્ટલી લાઇક ધેટ તમને આઈ પર પણ હર વર્ષે એક ચેકઅપ ઇઝ વેરી વેરી કમ્પલસરી ને એ પણ ખાસ કરીને કોઈ લોકો બહુ હાઈ રિસ્ક હોય છે આંખના પ્રોબ્લેમ માટે જેમ કે જેમની ઉંમર ચાલીસ વર્ષના ઉપર હોય કે જે પ્રેગનેન્ટ લેડીઝ હોય કે જે લોકો રેગ્યુલરલી કોન્ટેક લેન્સ યુઝ કરતા હોય કે જે લોકો આખો દિવસ એમનું કામ વર્ક ફ્રોમ હોમ છે આખો દિવસ ઓફિસમાં જઈને સ્ક્રીન પર બેઠા હોય કે જે ડાયાબિટીક હોય કે જેમને બ્લડ પ્રેશરની તકલીફ છે કે જે લોકોને માથામાં વાગ્યું છે કે બ્રેન સર્જરી રિસેન્ટલી થઈ છે કે કોઈ લોકોને ફેમિલીમાં આવું તકલીફ હોય કે પપ્પા મમ્મી ભાઈ બહેન કોઈને આંખનો ઝામર કે બીજી કોઈ તકલીફ હોય પ્લસ ઘણા બધા મેડિસિન્સ છે જેમ કે સ્ટીરોઇડ્સ હોય કે એન્ટીપીબીની જે ડ્રગ્સ હોય કે સંધિવાત એટલે ની જે ડ્રગ્સ હોય આ બધા બધા ઘણા સાઇડ ઇફેક્ટ થાય છે આ ઘણી બધી હોય છે એટલે આ તો ખાસ પણ પણ બધાએ ચેકઅપ રેગ્યુલરલી વર્ષમાં એક વાર તો મિનિમમ આઈડિયલી સિક્સ મંથ પણ એટલીસ્ટ વન્સ ઇન અ ઇયર ઇઝ અ પ્રેક્ટિકલ સજેશન બીજા પણ ઘણા બધા લોકોને ગેરમાન્યતા હોય છે કે હું તો ઓલરેડી મારું આંખનું ચેકઅપ ઓપ્ટિકલ શોપમાં કઈ કરી આવું છું તો મારે આઈ ડોક્ટર પાસે જવાની જરૂર છે તો એનો હકીકત એ છે કે જે ઓપ્ટિકલમાં તમે જશો એ તો ઓપ્ટોમેટ્રિક સિર્ફ તમારા ચશ્માના નંબર ચેક કરી શકશે પણ ઈ હી ઇઝ નોટ ટ્રેન્ડ નાઇધર હિ ઇઝ ક્વોલિફાઈડ ટુ ડુ અ કોમ્પ્રિહેન્સિવ આઈ ચેકઅપ જે તમારો કોઈ પણ ક્વોલિફાઈડ આઈ ડોક્ટર જે પણ તમારા બાજુમાં છે એ જ તમને એ જ કરી શકશે તાકી જેનાથી તમે તમારી આંખ હેલ્ધી રાખી શકો બીજી ઘણી બધી મિથ હોય છે કે હું અગર આઈઝ કે આ યોગા કરીશ તો મારું ચશ્મા નું થશે તો અગર આવું થાત તો કેટલું સારું થાત કોઈને ચશ્મા પહેરવાની તો પછી બધા જ ઓપ્ટિકલના દુકાન બંધ થઈ જાય એટલે દેર is નો જેમ કે વજન ઘટાડવા માટે દેર is નો મેજિકલ ડ્રગ કોઈ મેજિકલ પીલ મળતી નથી કે તમે ખાઓ ને તમારું વજન ઘટી ગયું એવી રીતે જ દેર is નો મેજિકલ આઈ એક્સરસાઇઝ જેનાથી તમે તમારા ચશ્માના નંબર ઘટાડી શકો કે તમારું વિઝન ઇમ્પ્રુવ કરી શકો આ આઈ યોગા અને આઈ એક્સરસાઇઝ આ બધું એક ગેરમાન્યતા જ છે ને એટલીસ્ટ બહુ જરૂરી છે કે તમે તમારા છોકરાઓને ખાસ કરીને પ્રોપર પાવરના ચશ્મા પહેરાવો કેમ કે અગર એ લોકોના ચશ્માના નંબર બરોબર નહીં હોય તો એક તો એ લોકોને સ્ટ્રેન્થ થશે એ લોકોના નંબર વધતા જ હશે ને બીજું એમની આંખ પરમેનેન્ટલી લેઝી અને વીક થઈ જશે તો ઘણા બધા એ સાંભળ્યું હશે કે આ વિઝન થેરાપી વિઝન થેરપી શું છે તો ધેર ઇઝ નો મેજિકલ એક્સ તમે તમારા ચશ્મા હટાવી શકો પણ વિઝન થેરાપી એક એવી થેરપી છે જે ડૉક્ટરની સુપરવિઝનમાં નોન સર્જિકલ એમાં કોઈ સર્જરી નથી એક એવો પ્રોગ્રામ છે જે કોઈ લોકોને છે ને ક્યારેક કોઈ લોકોને ત્રાંસી આંખ હોય કોઈ લોકોની આંખ લેઝી થતી હોય ને હજી આઠ વર્ષની ઉંમર થઈ નથી કોઈ લોકોને બંને આંખથી જોવામાં ફોકસિંગ કરવામાં બહુ તકલીફ પડતી હોય તો આવા બધા પેશન્ટોને જે જેમને આ લોકો માટે વિઝન થેરપી હોય છે જે આપણા વિઝ્યુઅલ સ્કિલ્સને ઇમ્પ્રૂવ કરી શકે છે થી કે પ્રિઝમ થી કે કલરના ફિલ્ટર લગાડીને કે કોમ્પ્યુટરમાં એવી એક્ટિવિટીઝ કરાવીને એ લોકોનું વિઝન સ્ટિમ્યુલેટ અમે કરી શકીએ છીએ પણ પ્લીઝ આવા કોઈ પણ મતલબ તમને અગર ઇન્ડિકેટેડ ન હોય તો આવા બધા અન જે પ્રમોશન થાય છે ઓનલાઈનમાં અને સેમિનાર્સમાં તો પ્લીઝ આવા બધામાં તમે પડશો નહીં તમારા ડોક્ટર પાસે જઈને તમે ઇન ડેપ્થ નોલેજ લેજો કે તમને પ્રોબ્લેમ શું છે તમને જરૂર છે કે બીજી કોઈ ટ્રીટમેન્ટ ની બીજી ઘણી એક ગેરમાન્યતા છે કે હું અગર ચશ્મા પહેરીશ તો મારા નંબર ઘટી જશે કે અગર તમે ચશ્મા બરોબર પાવરના પહેરશો તો તમને એ પણ આઈ ડોક્ટરે ચેક કર્યા પછી તો તમને સારું અને ક્લિયર દેખાશે ને અગર તમને સારું ને ક્લિયર દેખાશે તો તમને એક્સ્ટ્રા સ્ટ્રેન કરવું નહીં પડે એટલે તમારી તાણ ઘટી જશે જ્યાં સુધી તમે પહેરશો ત્યાં સુધી પણ એક સ્ટડી થઈ છે જેમાં કે છે કે ચશ્મા પહેરવાથી છે ને પાવર વધવાનું સર્ટન એક્સટેન્ટ સ્લો થઈ જાય છે એટલે જે એક્સપોનેન્શિયલ ગ્રોથ થાય છે એ ફોલ્ટ થઈ જાય છે તો બીજું એક ઘણા બધા લોકોને ગેરમાન્યતા હોય છે કે હું તો ઓવર ધ કાઉન્ટર એટલે ડાયરેક્ટલી કેમિસ્ટ પાસે જઈને જ ગુલાબજલ કે નેત્રપ્રભા કે પતંજલિ ફિર પાયરીમોન જેવો એક ડ્રોપ બહુ કોમનલી મળે છે તો હું એ નાખું તો ચાલશે કે તો આ ગુલાબજલ એ શું છે એ ગુલાબજલમાં પણ રોઝ વોટરમાં પણ ઘણા બધા કેમિકલ્સ હોય છે એટલે તમને એનું ઇફેક્ટ એક દિવસમાં ખબર નહીં પડે પણ અગર હું રોજ મારા ટાઇલ્સ ઘરની ટાઇલ્સ ઉપર એસિડ નાખીશ ઓવર અ પિરિયડ ઓફ ટાઈમ એ બધી ટાઇલ્સ કરોડ એટલે કરોડ થઈ જશે ખરાબ થઈ જશે ખરબચડી થઈ જશે તો આ પણ આ તમે જે નાખો છો ને એ બધું ઓવર અ પિરિયડ ઓફ ટાઈમ તમારા આઈ ને નુકસાન કરશે ને ખાસ કરીને આ પાયરીમોન ડ્રોપ્સ તો ઇઝ ધ મોસ્ટ ડેન્જરસ કેમ કે સ્ટીરોઈડ ડ્રોપ છે અગર તમે એમને એમ નાખતા રહેશો તો તમને ફીલ ગુડ ફેક્ટર આવશે તમને બહુ સારું લાગશે નાખીને કેમ કે તમે સ્ટીરોઈડ નાખો છો પણ તમારી ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ સ્ટીરોઇડથી આંખમાં સ્ટીરોઈડ નાખવાથી જામર અને મોત્યો આ બહુ જ કોમન છે ઈટ ઇઝ વેરી વેરી કોમન તો પ્લીઝ ધ્યાન રાખજો બી કેરફુલ કે તમે આ બધું ક્વિક રિલીફ મેડિકેશનથી અને જે એડવર્ટાઇઝમેન્ટ ઓનલાઈન જે ડ્રોપ્સ તમે કરો છો તો આવું કરશો નહીં અને પ્લીઝ તમારા કોઈ પણ આઈ સ્પેશિયલિસ્ટ ડૉક્ટરને કન્સલ્ટ કરજો કોઈ પણ ડ્રોપ નાખવા પહેલા એટલે અત્યારે લોકડાઉન છે તો બધા ડોક્ટર જે ટેલિકન્સલ્ટેશન ચાલુ કર્યું છે એટલે એવું જરૂરી નથી કે તમને એમના પાસે જ જવું જરૂરી છે એટલીસ્ટ કન્સલ્ટ કરીને પછી તમે કોઈ પણ ડ્રોપ નાખજો કેમકે આ બધા જે ડ્રોપ્સ છે ને જે અવેલેબલ છે આ બધા યુએસ એફડીએ યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન એક ઓથોરાઈઝિંગ બોડી છે જે કોઈ પણ મેડિસિન હોય કે ડ્રોપ હોય એને અપ્રુવલ આપે કે આ હ્યુમન યુઝ માટે આ માણસો માટે યુઝ કરવા માટે સેફ છે તો આ બધું તમે અગર નાખશો તો તમારી આંખ બટ ઓબ્વિયસ જ થવાની છે કેમ કે એ બધું અપ્રુવડ પણ નથી બીજી એક એવી ફેશન કહો કે શું એટલે ઘણા લોકો સનગ્લાસીસ સિર્ફ ટ્રેન્ડી અને કુલ લાગવા માટે કે ફેશન માટે પહેરતા હોય છે તો હકીકત એ છે કે તમે આપણા સૂર્યમાંથી જે યુવી રેઝ આવતા હોય ને એનાથી ઘણા બધા આઈ પ્રોબ્લેમ્સ થાય છે જેમ કે મોતિયો વધારે વહેલો આવી જાય છે પ્લસ ઘણા આંખ માં વેલ થાય છે પ્લસ પડદાના પ્રોબ્લેમ્સ અને કેન્સર પણ થવાના ચાન્સીસ બહુ વધી જાય છે ને એવું નથી કે આ ઉનાળામાં થશે ઇવન ડ્યુરિંગ રેની સિઝન એટલે વાદળોમાંથી પણ આ સનલાઇટ પેનિટ્રેટ થઈને તમને આ બધું નુકસાન કરી શકે છે ને ખાસ કરીને તમે જ્યારે પણ કોઈ બરફીલા શહેરમાં એટલે તમે સ્નોમાં બરફમાં રમવા જાઓ કે ફરવા જાઓ તો ત્યારે તો સનગ્લાસીસ પહેરવું ઇઝ મસ્ત અને કમ્પલસરી કેમ કેમ કે અગર કોઈ પણ વ્હાઈટ ચીજ હોય ને વ્હાઈટ કલરની ચીજ તો એ હંમેશા લાઇટ અને હીટ ને બધું રિફ્લેક્ટ કરશે ને કોઈ પણ બ્લેક કલરની ચીજ હોય ને તો એ બધું એબઝોર્બ કરશે તો આ સ્નો છે ને એનાથી બધું જ સનરેઝ એબો રિફ્લેક્ટ થઈને તમારા ડાયરેક્ટ આંખને લાગશે એટલે તમારું એક્સપોઝર છે ને એ એક્સપોનેન્શિયલી વધી જશે તમે ક્યારેક બરફમાં રમવા જાઓ તો કેવા ગ્લાસીસ લેવાના પ્રેફરેબલ છે કે તમે યુવી બ્લોકિંગ સનગ્લાસીસ લો પણ એમાં પણ એક થોડી હાયર કેટેગરી છે જેને કહેવાય પોલરાઈઝ લેન્સ અને તમે ક્યારે પણ બહાર જાઓ તો બ્રોડ બ્રિમ્ડ હેટ બ્રોડબ્રેમ્ડ હેટ નો મતલબ કેપ એટલે ટોપી નહીં તમે અગર ક્રિકેટ મેચ જોઈ હશે તો કોઈ એમ્પાયર જે એવી રીમ એવી જે ટોપી પહેરેને એને બ્રોડ બ્રિમ હેટ કહેવાય તો તમે ક્યારે પણ બહાર જાઓ તો આપ સનગ્લાસીસ અને આ હેટ પહેરવી બહુ જરૂરી છે ને શું સુકા હું કહું છું કેમ કે આ પોલરાઈઝેશનથી છે ને એનું બધું રિફ્લેક્શન અને ગ્લેર જતું રહે તમારી કોન્ટ્રાસ્ટ કોન્ટ્રાસ્ટ ક્લેરીટી ઘણી ઇમ્પ્રૂવ થઈ જાય તમારું વિઝન ઇમ્પ્રુવ થઈ જાય તમને ઓછું સ્ટ્રેન લાગે અને દિસ પોલરાઈઝડ ગ્લાસીસ હોય ને એ તમારી બધી જ લાઇટ ફિલ્ટર કરી નાખશે જે અનએસેન્શિયલ ને અનઅવોઇડેબલ છે એ તો આ એના તમે કોઈ પણ ચશ્માના દુકાન પર જઈને આ સનગ્લાસીસ પોલરાઈઝ ગ્લાસ લો તો એ બહુ જરૂરી છે કે તમે એનું પોલરાઇઝેશન ચેક કરો કે આ એક્ચ્યુઅલી તમને પોલરાઈઝ ગ્લાસ આપે છે કે રૂટીન સનગ્લાસ આપે છે કેમ કે પોલરાઈઝ લેન્સેસ થોડા એક્સપેન્સિવ હોય છે બીજી એક એવી ગેરમાન્યતા છે કે મારા છોકરાને ત્રાસી આંખ છે અને મારા ફેમિલી ડોક્ટરે કીધું છે કે છોકરો મોટો થશે તો બધી ઓટોમેટિક આંખ સીધી અને સરખી થઈ જશે તો આ છે ને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ગેરમાન્યતા છે જેને પણ ત્રાસી આંખ હોય ને એને ઇમિડિએટલી ચેકઅપ કરાવવું જોઈએ કેમ કેમ કે અગર એ ત્રાંસી આંખનો તરત ટ્રીટમેન્ટ નઈ કર્યું ને તો એનું પરમેનન્ટલી એની આંખ લેઝી થઈ જશે કેમ કે આપણે જ્યારે પણ કોઈ તરફ જોઈએ અગર હું ત્યાં જોઉં તો મારી બંને આંખ ક્યાં જશે મારી એક આંખ કામ નઈ કરે એટલે બંને આંખ એટલે એ જ ફરક છે આપણા માણસોમાં હ્યુમન્સ આર અહેડ ઓફ એનિમલ્સ જે લોકોને બંને આંખ સાઈડમાં છે તો એ લોકો પાસે બાયનોક્યુલર વિઝન નથી હોતું કેમ કે એ લોકોને વાઈડ ફિલ્ડ જોઈએ જેમ કે herbivores હોય ને જે લોકો બધું બકરી હોય કે કાવ બળદ હોય કે આ બધાની આંખો સાઇડ પર હોય તો એ લોકોને બંને આંખથી જોવાની ચાન્સ મળતા નથી કેમ કે એ લોકોને વાઈડર ફિલ્ડ ઓફ વ્યૂઝ હોય જ્યારે કે ટાઈગર હોય કે લાયન હોય એ લોકોની બંને આંખ આપણી જેમ સામે છે જેનાથી એ લોકો વધારે સારી રીતે ફોકસ કરી શકે અને પોતાના પ્રે ઉપર પોતાના શિકાર કરી શકે એ લોકો તો એટલા માટે હ્યુમન્સને પણ આ બેનિફિટ મળ્યો છે કે બંને આંખ એટલે બાયનોક્યુલર વિઝન જેનાથી તમને ડેપ્થ પરસેપ્શન અગર તમે એક આંખ બંધ કરશો ને તો તમને ખબર નહીં પડે કે કોઈ ચીજ કેટલી દૂર છે એટલે બંને આંખ તમારી જોડે કામ કરે ધેટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ તો આ ત્રાંસી આંખ માટે શું આ ત્રાંસી આંખ માટે વિઝન થેરપી હોય છે ગ્લાસીસ હોય છે પેચિંગ થેરપી પણ હોય છે ને આ બધાથી અગર કંઈ પણ બરોબર ન થાય તો આપણે સર્જરી પણ કરી શકીએ એ ત્રાંસી આંખને સીધી કરવા માટે હું થોડોક પેચિંગ વિશે પેચિંગ વિશે કહીશ એટલે પેચિંગ શું છે એટલે એક્ઝામ્પલ આપું છું કે અગર હું માં કોઈ પણ ગયો કસરત કરવા એક પર્ટિક્યુલર મસલ મારે સ્ટ્રોંગ કરવું છે તો હું હું અગર રોજ એની એક્સરસાઇઝ કરીશ ને તો એ મસલ સ્ટ્રોંગ થશે એટ ધ સેમ ટાઈમ અગર કોઈને ફ્રેક્ચર થઈ ગયો તો ફ્રેક્ચર થઈ ગયો તો પ્લાસ્ટર લાગશે તો પ્લાસ્ટરના પ્લાસ્ટર અગર તમે એક બે મહિના પછી તમે એને કાપશો ને જ્યારે ડોક્ટર ઓર્થોપેડિક પ્લાસ્ટર કાપશે ને તો એનું હાથ તમે જશો તો થોડું પતલું હશે કેમ પતું થયું કેમ કે એને એક બે મહિના એ હાથ યુઝ નથી કર્યું તો આઈસ જોડે પણ આવું જ છે કે તમે અગર કોઈ તમારી બંને આંખ પ્રોપરલી યુઝ થશે નહીં એના લાઇટના કિરણ અગર પડદા સુધી પહોંચશે નહીં તો બ્રેન છે ને એક આંખને સપ્રેસ કરી નાખશે એટલે પેચિંગ અમે છે ને સારી આંખની કરીએ બાકી છોકરાને કહીએ કે તું સારી આંખ બંધ કર અને બીજી આંખથી વધારે કામ કર ચશ્મા પહેરીને બાકી એની જે આંખ વીક થઈ ગઈ છે ને એને થોડા હાથ સુધી આઠ વર્ષના સુધી અમે થોડુંક વિઝન રીગેન કરી શકીએ છીએ આ પેચિંગ કરીને બીજી એક એવી ગેરમાન્યતા છે કે મારા ઘરમાં મારા ભાઈને આંખ આવી ગઈ છે તો હું એને જોઈશ તો મને પણ આંખ આવશે કે તો આ કમ્પ્લીટલી ફોલ્સ છે એનો ફેક્ટ એ છે કે આ જે પણ કન્જક્ટિવાઇટીસ કે કે સોરાઈસ કે કે આંખ આવી ગઈ ને એ ડાયરેક્ટ જોવાથી સ્પ્રેડ થતી નથી એ સ્પ્રેડ કેવી રીતે થાય છે અગર તમે કોઈ પણ ચીજ શેર કરો કેમ કે એ જે જંતુ છે ને એ માણસની આંખની આંસુમાં ટીયર્સમાં છે એટલે જ્યારે પણ એને પાણી આવે કે જ્યારે પણ જેને ઇન્ફેક્શન છે એ આંખને હાથ લગાડે અને એ હાથ બીજે ક્યાં પણ લગાડશે ને તો બધી જગ્યા બીજા કોઈ આવીને ત્યાં હાથ લગાડશે તો એ બધાને પણ ઇન્ફેક્શન આવશે એટલે અગર તમને આંખ આવી ગઈ તમારા ઘરમાં કોઈને આંખ આવી ગઈ તો તમે પ્લીઝ મેકઅપ અને બધું ટોવેલ્સ હેન્કર ચીપ્સ શેર કરવાનું અવોઈડ કરો અને એ માણસને કહો કે ભાઈ તું ડાર્ક ગોગલ્સ પહેર ડાર્ક ગોગલ્સથી શું ફાયદો થશે ડાર્ક ગોગલ્સથી એવું થશે એક તો એ ગોગલ્સ પહેરશે તો એને આંખને હાથ લગાડવાના ચાન્સીસ થોડા ઘટી જશે ને બીજું અગર એ ડાર્ક ગોગલ્સ પહેરશે તો એને છે ને ના લીધે શું થાય રિફ્લેક્સ વોટરિંગ થાય જ્યારે પણ આવા લોકોની આ એટલી બધી ઇન્ફ્લેમ્ડ હોય કે કોઈ પણ લાઈટ ને જોવે બહાર જાય તો આ લોકોને બહુ જ પાણી આવે તો ડાર્ક ગોગલ્સ પહેરશે તો આ ફોટોફોબિયા થોડુંક ઓછું થશે એનાથી એ લોકોને વોટરિંગ ઓછું થશે એનાથી બાકી લોકોને સ્પ્રેડ થવાનું ઇન્ફેક્શનના ચાન્સીસ ઘટી જશે આજે છે ને કન્જક્ટિવાઇટીસ આ યુઝઅલી દસ એક બે વીકમાં બધાને મોસ્ટલી બરોબર ઓટોમેટિક થઈ જાય અગર એ વાયરલ હોય તો બાકી વાયરલ ઇન્ફેક્શનની જેમ પણ અગર બેક્ટેરિયલ હોય તો એ એક પ્રોપર એને થી ટ્રીટ કરવું પડે પણ એની હાઉ તમને છે ને ક્યારે પણ તમને આંખ આવે તો તમને ડોક્ટર ને કન્સલ્ટ કરવું જોઈએ કેમ અગર બરોબર પોતે ઠીક થઈ જાય તો ડોક્ટર ને કન્સલ્ટ કરવાની શું જરૂર કેમ કે જ્યારે પણ કોઈને આંખ આવે અને તમે એમને પૂછશો ને તો એમને બહુ જ અનકમ્ફર્ટેબલ ફીલ થતું હશે મતલબ દે વિલ નોટ બી કમ્ફર્ટેબલ ડુઈંગ કોઈ પણ જાતનું કામ તો એના માટે અમે લોકો જે ડ્રોપ્સ આપીએ ને એનાથી એમને થોડુંક રાહત લાગે અને ઘણી બધી વાર આ આંખ આવ્યા પછી છે ને આંખના કોર્નિયા એટલે જે પારદર્શક પટલ મેં બતાવ્યું હતું ને એના પણ ઘણા બધા વ્હાઈટ સ્પોટ્સ આવી જાય છે તો આ વ્હાઈટ સ્પોટ્સને અગર તમે ટાઈમલી ટ્રીટ નહીં કરો ને તો તમારા વિઝનના વચમાં આવીને તમને ની ક્વોલિટી તમારી ઘટી જશે તમે વિઝન બહુ બ્લર થઈ જશે તમારું એટલા માટે જરૂરી છે કે તમે એકવાર આઈ ડોક્ટરને બતાવીને એના બરોબર ડ્રોપ્સ લઈને એટલીસ્ટ ચેક કરાવો કે તમને એ ટપકા તો નથી આવે ને તમારી કોર્નિયા ઉપર બીજી હજી એક એવી ગેરમાન્યતા છે કે કોઈ લોકો પેશન્ટ જેમને આઈના પ્રોબ્લેમ્સ હોય એ આવે કે મને આઈ ટ્રાન્સપ્લાન્ટ કરો તો એવી ગેરમાન્યતા છે કે આઈ ટ્રાન્સપ્લાન્ટ કેન ક્યોર એટલે આઈ ટ્રાન્સપ્લાન્ટથી બધા જ ટાઈપના અંધત્વ ક્યોર થઈ શકે જે કે ખોટું છે આઈ ટ્રાન્સપ્લાન્ટ કરીએ તો અમે સિર્ફ આઈની જે આઈ ડોનેટેડ હોય એની કોર્નિયા જ કાઢીએ તો જેને કોર્નિયાના લીધે જેને આ પારદર્શક ના લીધે બ્લાઇન્ડનેસ આવ્યું છે કોઈને ફૂલો આવી હોય કે માતાજીનું ફૂલો છે કે આમ કોઈ પણ કારણોસર તમને કોર્નિયા એટલે ક્યારેક કોઈ છોકરાઓને એવી જોરથી માર લાગે કે એમના કોર્નિયા પણ એવો નિશાન રહી જાય કે એ લોકો ક્લિયરલી જોઈ જ ન શકે તો આવા લોકોને કોર્નિયલ બ્લાઇન્ડનેસ ને અમે આઈ ટ્રાન્સપ્લાન્ટથી સર્જરી કરીને એ કોર્નિયાને રિપ્લેસ કરી શકીએ છીએ આર્ટિફિશિયલ કોર્નિયાથી જે કોઈ ડોનેટ કરી છે પણ આજે આપણા ભારત દેશમાં અકોર્ડિંગ ટુ આઈ બેંક લાખ લોકો કોર્નિયા થી છે વર્ષે બેંકવાયરમેન્ટ કેટલી છે એક ની પણ એકચ્યુઅલ ડોનેશન થાય છે કેટલા પચીસ હજાર તો એઝ સિટીઝન્સ ઓફ ઇન્ડિયા એઝ રિસ્પોન્સિબલ સિટીઝન્સ ઓફ ઇન્ડિયા આપણી બધાની જવાબદારી છે કે આપણે આજે એક આ અવસર પર એક સંયમ લઈએ કે આપણે મૃત્યુ પછી બધા જ પોતાની આંખ ડોનેટ કરશું આ એક નેશનલ હેલ્પલાઇન નંબર છે જ્યારે કોઈનું પણ મૃત્યુ થઈ ગયું હોય તો કોન્ટેક્ટ કરીને આઈસ ડોનેટ કરી શકો છે તમારી આઈસ ડોનેટ કરવાનું વિલ બનાવી જશો અને આ કરવાથી કોઈને નજર આવી શકશે ને એની લાઈફ પૂરી બદલી જશે બીજા ઘણા બધા લોકો મને પૂછતા હોય કે ડૉક્ટર મારું તો નાઇન ટુ ફાઈવ જોબ છે એટલું બિઝી છું કે થોડું પણ ટાઈમ મળતું નથી અગર હું બધા જ ડ્રોપ સાંજે નાખું તો એવું ક્યારે કરશું નહીં કેમ કે બધી જ ચીજો ડોઝેજમાં હોય કે કોઈ ડ્રોપ બાર કલાક કામ કરે કોઈ ડ્રોપ છ કલાક ડ્રોપ છ કલાક કામ કરે કોઈ ડ્રોપ ત્રણ કલાક કામ કરે તો અકોર્ડિંગલી રેગ્યુલર ઇન્ટરવલ્સ પર અને બરોબર ડોઝેજમાં આઈ ડ્રોપ્સ નાખવા એ બહુ જરૂરી છે ને ઘણી વાર તો લોકોને ખબર પણ ન હોય કે કેવી રીતે ડ્રોપ્સ નાખવાનું તો એના માટે હું એક વિડીયો પ્લે કરું છું જેનાથી તમને હું થોડોક એજ્યુકેટ કરી શકું સૌથી પહેલા તો તમે હાથ પાણીથી ધોવો સોપ યુઝ કરીને પ્રોપરલી પંદર થી વીસ સેકન્ડ તમારા હાથ ધોશો એના પછી તમે બોટલની ટીપ ઓપન કરો ખ્યાલ રાખજો કે આ ટીપ છે ને ક્યાં પણ આ ટીપ આ બોટલની ટીપ ક્યાં પણ ટચ થવી ન જોયે અગર આ બોટલની ટીપ ટચ થશે તો એનો મતલબ છે કે કન્ટામિનેશન થઈ ગયું ને તમને ઇન્ફેક્શન પણ થઈ શકે ડ્રોપ નાખવાથી એટલે આ ટીપ ક્યાં પણ ટચ થવી ન જોઈએ એના પછી આ બોટલ અગર તમે રાઈટ હેન્ડેડ છો તમારા નોન ડોમિનન્ટ એટલે લેફ્ટ હેન્ડમાં લેફ્ટ હેન્ડથી તમારા આંખની પાપડ ને નીચે કરીને પોકેટ બનાવો ડ્રોપ્સ તમે તમારા ડોમિનન્ટ એટલે અગર તમે રાઈટી છો તો લેફ્ટ હેન્ડથી આ પાપડને નીચે કરો એક પોકેટ બનાવો અને રાઈટ હેન્ડમાં ડ્રોપની બોટલ લઈ ને આંખના ઉપર જોઈને એક ડ્રોપ જ નાખવાનું એક ડ્રોપથી વધારે નાખશો તો એ બહાર આવી જશે કેમકે એટલી જ એની કેપેસિટી છે ને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે તમે આ ડ્રોપ નાખ્યા પછી છે ને આ અહીંયા નાકના પાસે આમ બે મિનિટ સુધી પ્રેસ કરી રાખો કેમ કેમ કે આપણા આંખથી છે ને એક નલી છે જે નાકમાં જાય છે તો જયારે આપણે ઘણીવાર રડતા હોઈએ તો પણ તમે નોટિસ કર્યું હશે કે નાકથી પાણી આવે છે તો આ ડ્રોપ છે ને અગર નાકમાં જશે ને તો પૂરા બોડીમાં જઈને એનો થોડોક સાઈડ ઇફેક્ટ પણ થઈ શકે પ્લસ આપણે ઇન્ટેન્શન છે કે આ ડ્રોપ આંખના અંદર જ રહેવું જોઈએ એટલા માટે આવી રીતે બે મિનિટ પ્રેસ કરીને રાખવું બહુ જરૂરી છે તમે બે મિનિટ પ્રેસ કરી રાખશો એના પછી જે પણ એક્સેસ ડ્રોપ જે બહાર આવી ગયું છે ને થોડું એને કોઈ પણ રૂમાલ કે ટિશ્યુ લઈને તમે વાઇપ કરી શકો તાકી જેનાથી તમને સ્કીન એલર્જી ત્યાં ના થાય ઘણી બધી વાર પેશન્ટને સ્કિન એલર્જી થઈ જતી હોય છે ત્યાં ડ્રોપ નાખવાથી તો હવે આપણે થોડાક આઈ પ્રોબ્લેમ્સ વિશે જાણીએ તો ઘણા લોકોને કેટ્રેક એટલે શું કેટ્રેક એટલે મોતીઓ કે મોતી બિંદુ જે તમે કહો તો ઘણા લોકોને એવું હોય કે મોતિયો જ્યારે પાકે ત્યારે જ કાઢવાનું તો આ છે ને ત્રણ દાયકા જૂનું એટલે ત્રીસ વર્ષ પહેલાનું કન્સેપ્ટ છે ને ઘણા લોકોને એવું હોય કે કેટ્રેકસિન મોટા ઉમરના લોકોને જ થાય તો આ છે ને બધું ખોટું છે હકીકત એ છે કે કેટ્રેક કોઈ રોગ નથી એક એજિંગ પ્રોસેસ છે જેમ તમારા વિથ એજ તમારા વાળ વાળો થાય એવી રીતે અકર્સ ઓવર અ પીરિયડ ઓફ ઇયર્સ એટલે એક એક બે બે મહિના કે દિવસનો પ્રોસેસ નથી તો આ કોઈ પણ ગોળી કે ડ્રોપ કે યોગા કે આ એક્સરસાઇઝ કશું પણ કરશો તો આ કેટરેક તમે પ્રિવેન્ટ કરી શકશો નહીં ને ડીલે પણ કરી શકશો નહીં ને ઓપરેશન ક્યારે કરવાનું કેટરેક સર્જરી ક્યારે પણ ઇમરજન્સી હોતી નથી એ બહુ જરૂરી છે કે પણ તમારા તકલીફ થતી હોય ત્યારે તમે કેટ્રેકનું ઓપરેશન કરાઈ જવું જોઈએ કરાઈ લેવું જોઈએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એ છે કે તમે પ્લીઝ એને પાકવા માટે અને મેચ્યોર થવા માટે વેટ કરશો નહીં કે એવા કેસમાં છે ને સર્જરી બહુ જ ડિફિકલ્ટ અને કોમ્પ્લિકેટ થઈ જાય છે કોઈ પણ સર્જનના હાથમાં તો એનું અપ્રોપ્રિયટ ટાઈમિંગ થાય એટલે એને કઢાઈ લેવું ક્યારે તો કઢાવાનું જ છે તો જયારે તમને તમારા રૂટીન માં તકલીફ પડે છે જોવામાં ત્યારે એને કઢાઈ લેવાનું ને હવે તો કેટરેક સર્જરી એટલી એડવાન્સ થઈ ગઈ છે કે વેરી ઇટ વેરી સેફ એન્ડ પેનલેસ કંઈ પેઇન થતું નથી હવે તો લોકો એડમિટ પણ કરતા નથી તમે એ જ દિવસે ઘરે જઈ શકો છો ને કેટરેકના લીધે ના લીધે પણ અલગથી કોઈ સ્પેસિફિક ડાયટરી રેસ્ટ્રિક્શન એવું હોતું નથી અને આ ને હવે શું કરીએ અમે કેટ્રેક કાઢીને એમાં એક આર્ટિફિશિયલ ઇન્ટ્રા ઓક્યુલર લેન્સ નાખી દઈએ આંખમાં જે નેચરલ લેન્સ જેવું કામ કરે તો હવે એ તમને ઓપરેશન પછી ચશ્મા લાગશે કે નહીં એ ઓપરેશન પછી ચશ્મા લાગશે એ કોણ ડિસાઈડ કરશે એ કેવો લેન્સ નાખ્યો છે એ ડિસાઈડ કરશે એટલે ઘણા બધા એવા લેન્સ આવે છે મલ્ટીફોકલ લેન્સ કે ટ્રાય ફોકલ લેન્સ જે દૂરનું નજીકનું કે કોમ્પ્યુટર ડિસ્ટન્સ જેને ઇન્ટરમીડિયેટ ડિસ્ટન્સ કહેવાય એ બધાના વિઝન પોઈન્ટ કવર કરે પણ એટલે મોસ્ટ ઓફ ધ પીપલ જે આ મલ્ટીફોકલ લેન્સ નાખે ને એને યુઝઅલી ગ્લાસીસની જરૂરત પડતી નથી પણ આ મલ્ટીફોકલ લેન્સ છે ને બધા આઈઝ માટે સુટેડ નથી એટલે તમે તમારું લેન્સ સિલેક્ટ કરો એના પહેલા પ્રોપરલી આઈ ડોક્ટર પાસે એસેસ કરી લેવાનું કે તમને કોઈ પડદાની તકલીફ હશે તો એમાં આ મલ્ટિફોકલ લેન્સ ન નાખવું જોઈએ ને બીજી એક વાત કે ઇન્ડિયામાં છે ને બધા જ ટાઈપની બેસ્ટ ટેકનોલોજી અવેલેબલ છે એઝ ફાર એઝ ઓસ્થેમોલોજીસ્ટ કન્સર્ન એટલે હું લોસ એન્જલિસમાં હતો સિંગાપુરમાં હતો તો ઇનફેક્ટ ત્યાં એવું કંઈ જ અલગ કરતા નથી એવરીથિંગ ઇઝ પોસિબલ એવરીથિંગ ઇઝ અવેલેબલ ઇનફેક્ટ

તો આ ઝામરમાં જ થાય શું એક્ઝેક્ટલી આ ઝામરમાં છે ને આંખમાં પ્રેશર વધી જાય છે તો સો એ પ્રેશર વધી જવા થી થાય શું કે આપણી નસ પર એટલું બધું પ્રેશર આવે કે વિથ ટાઈમ આ નસ સુકાઈ જાય પણ આ ઝામર છે ને એને સાઇલેન્ટ થિફ ઓફ સાઈટ કહેવાય અર્થાત કે એ છે ને પેશન્ટોને અચાનક એક દિવસ જોઈએ તો એને ખબર પડે કે એને એક આંખથી દેખાતું નથી એટલે એ પેનલેસ વિઝન લોસ છે એના લીધે તમને એના કોઈ જ નથી કે તમને આંખમાં ઝામર છે એવું તમને ઇન્ડિકેશન કે ક્લુ મળે ને બ્લાઇન્ડનેસ બહુ લેટ આવે છે એટલે આપણે અગર એનું બરોબર ટાઈમલી નિદાન થાય તો ફર્ધર બ્લાઇન્ડનેસ આપણે અવોઈડ કરી શકીએ છીએ પણ સર્ટન એજ ગ્રુપ્સમાં જેમ કે ચાલીસ વર્ષથી જે ઉપર હોય એ લોકોને કે જે લોકો ડાયાબિટીક હોય કે જેમના પેરેન્ટ્સ ઘરમાં ભાઈ બહેન કે ફેમિલીમાં કોઈને ઝામર હોય કે કોઈને આંખમાં માર લાગી હોય નાનપણમાં કે ક્યારે પણ કોઈ પણ ટાઈપની માર જે માઇગ્રેન હોય લોકો નાખતા હોય કે ગોળી લેતા હોય ઘણા બધા બધા વાત માટે માટે કેટલા પડે છે છે જે આવા થવાના ચાન્સીસ બહુ જ વધારે છે તો આ નું છે ને આપણે ને પ્રિવેન્ટ કરી શકીએ નહીં સાયન્સ ડઝન્ટ હેવ એની ઇન્વેન્શન વિચ કેન પ્રિવેન્ટ ગ્લોકોમા ફ્રોમ અકરિંગ એટલે પણ આપણે એનું જે સ્ટેજે ડિટેક્ટ થયું એ સ્ટેજથી એનું પ્રોગ્રેશન એનું વધવાનું આપણે એને અટકાવી શકીએ છીએ એ સ્ટેજ ઉપર અગર આપણે એનું વહેલા તકે એટલે નિદાન કરીએ એનું રેગ્યુલર ચેકઅપ કરીને એન્સ્યોર કરીએ કે આપણો આંખનો પ્રેશર નોર્મલ છે અને આપણે બરોબર ટ્રીટમેન્ટ ફોલો કરીએ તો આ ટ્રીટમેન્ટ આ લાઈફ લોંગ ટ્રીટમેન્ટ છે જેમ તેમને ડાયાબિટીસ ને બ્લડ પ્રેશરનું લાઈફલોંગ ઘોડીઓ લેવી પડે લોકડાઉન હોય કે નહીં કોરોના હોય કે નહીં એવી જ જામરનું પણ લાઈફ લોંગ ટ્રીટમેન્ટ લેવું પડે અને પ્રેશરને કંટ્રોલમાં રાખવું પડે અગર તમારું પ્રેશર કંટ્રોલમાં રહેશે નહીં તો તમારી નસ દબાઈ દબતી જશે અને ઓવર પીરિયડ ઓફ ફ્યુ યર્સ તમારી વિઝન પૂરી જ રીતે જતું રહેશે તો આ જારની ટ્રીટમેન્ટ માટે આઈ ડ્રોપ્સ અવેલેબલ છે લેઝર્સ છે સર્જરી પણ છે એઝ અ લાસ્ટ રિઝલ્ટ અગર તમારું પ્રેશર ડ્રોપ્સ અને લેઝરથી કંટ્રોલમાં રહેતું નથી તો બીજું એક એવું કન્ડિશન છે માયોપિયા જે મેં તમને પહેલા પણ કીધું તો આ નોર્મલી આપણે જ્યારે જોઈએ ને તો આ આંખના રેઝ આ લેન્સ અને કોર્નિયા આ કોર્નિયા છે આ લેન્સ છે આ બંનેના લીધે ફોકસ થઈને આપણા આંખના પડદા ઉપર પડે. તો આ માયોપિયા પેશન્ટમાં આંખ થોડી મોટી હોય યુઝ્યુઅલી યા ફિર કે અથવા ક્યારેક તો આ કોર્નિયા વધારે વધારે કર્વડ હોય કે લેન્સ વધારે કર્વડ હોય એના લીધે આ લાઈટના કિરણો છે ને એ પડદાના આગળ આવે છે. એટલે આપણને માઈનસ ચશ્મા પહેરવા પડે જેનાથી આ ફરી રેસ પાછા પડદા ઉપર પહોંચી જાય ને જેનાથી આપણે ક્લિયરલી જોઈ શકીએ તો પણ યુઝઅલી આ હાઈ માયોપિયા પેશન્ટમાં પડદાની તકલીફ થવાના ચાન્સીસ બહુ જ વધારે છે એટલે ઘણી બધી વાર લોકોને એવું રૂટીન પબ્લિકને પણ આવી શકે પણ ઘણી બધી વાર આ લોકોને આંખમાં ફ્લેશિસ લાઈટની ફ્લેશિસ આવે છે કે આંખના સામે કંઈ તો મચ્છર જેવું ફરે છે એવું લાગે તો આવું ક્યારે પણ અગર તમને થાય ને તો પ્લીઝ એને નેગ્લેક્ટ કરશો નહીં ઇમિડિએટલી એ દિવસે જઈને તમારા કોઈ પણ તમારા આજુબાજુમાં કોઈ પણ રટીના સર્જનને જઈને બતાવી દેજો કેમ કે એટલે આમાં શું થાય એક્ઝેક્ટલી આ હાઈ માયોપિયામાં અગર એક એક્ઝામ્પલ આપું તો અગર હું તમને ફુગ્ગો આપું બલૂન અગર હું એને બહુ વધારે ઇન્ફ્લેટ કરીશ ને બહુ વધારે હવા નાખી એના ના અંદર તો શું થશે એ ફાટી જશે એવી રીતે જ આંખ સ્ટ્રેસ થતી જાય બિકોઝ ઓફ મલ્ટિપલ રીઝન્સ અને ઘણી વાર એમાં છે ને ક્રેક્સ આવી જાય એટલે પડદામાં ક્રેક્સ આવી ગયા તો પડદામાં જ્યારે ક્રેક્સ આવે ને ત્યારે આ તમને ફ્લેશિસ ને ની તકલીફ આવે તો આ ફ્લેશિસ આવે અને ક્રેક આવે તો આ સ્ટેજ પર એ ક્રેકને અમે લેઝર કરી શકીએ એના આજુબાજુમાં જેનાથી આ ક્રેકના અંદર અગર પાણી જાય ને તો પડદો એના જગા પરથી નીકળી જાય ને આપણું જોવાનું વિઝન કમ્પ્લીટલી ઝીરો થઈ જાય ઇન અ ફ્રેક્શન ઓફ સેકન્ડ તો આ લેઝર શું કરશે જેમ આપણે લીકિંગ ટેપ હોય કોઈ નળ લીક થતું હોય તો એના આજુબાજુમાં એમસીલ લગાવીએ એવી રીતે આ છે ને લેઝર છે ને એ વીક એરિયાના આજુબાજુમાં લેઝર કરીએ તો એ વીક એરિયા સીલ થઈ જાય અને એ વીક એરિયાના લીધે પડદા જગાથી નીકળવાના ચાન્સીસ બહુ ઘટી જાય છે પ્લસ આવા પેશન્ટમાં ઘણા લોકોને મેક્યુલર હોલ એટલે પડદામાં બીજા સેન્ટર પોઈન્ટમાં પણ હોલ થઈ જાય જેની જેનું એક જ ટ્રીટમેન્ટ છે સર્જરી કરવું પડે છે આવા પેશન્ટમાં એટલે તમને અગર હાઈ માયોપિયા હાઈ માઇનસ નંબર છે તો ઇટ ઇઝ વેરી મસ્ટ ધેટ યુ શુડ હેવ યોર આઈઝ એક્ઝામ ઇન એવરી સિક્સ મંથલી ફ્રોમ અ રેટિના સર્જન અને ક્યારે પણ ફ્લેશિસ આવે તો તમે ઇમિજિયેટલી જવું પડે એટલે આ લોકડાઉનમાં પણ મેં બે એવી ઇમરજન્સી સર્જરી કરી કે પેશન્ટને એક પેશન્ટને હાઈ માયોપિયા હતું માઇનસ સાડા છ નંબર છે ફ્લેશિસ આવ્યું લોકડાઉન છે બધું બંધ છે એને એટલે એનું ઇમ્પોર્ટન્સ ખબર હતું નહીં અને એના લીધે એનો પડદો ખસી ગયો એકવાર પડદો ખસી ગયો તો એને પછી બે કલાકની બહુ જ જટિલ સર્જરી કરવી પડે છે છે ને બીજું કોઈ લોકોને એવું કે મારે ચશ્મા નથી તો તો શું તમે લેન્સ પહેરી શકો છો પણ એક વર્ડ ઓફ કોશન છે કે લોકો કોન્ટેક લેન્સ ઓનલાઈન ઓર્ડર કરે છે વિચ ઇઝ વેરી રોંગ તમને અગર તમારું ચશ્માનું પાવર ખબર છે તો પણ તમે કોન્ટેક લેન્સ કોઈ પણ ફિટિંગના પહેરી શકો નહીં જેમ કે અગર હું કોઈ સ્ટોરમાં જાઉં તો મારે એને થોડુંક રફ એસ્ટિમેટ આપવું પડે કે મારું કેટલા સાઇઝનું મને શર્ટ ફોર્ટી ફોર્ટી ટુ એટલે વન સાઇઝ વિલ નોટ ફિટ ઓલ એવું કોઈ ફ્રી સાઇઝ નથી કોન્ટેક્ટ લેન્સમાં કે બધાને એ બેસી જાય એટલે તમે ક્યારે પણ એકવાર કોન્ટેક લેન્સ લો તો એ બહુ જરૂરી છે કે તમે તમારા આઈ ડોક્ટર પાસે જઈને બરોબર આંખમાં ફિટ થાય છે એની ફિટિંગ બરોબર છે કે નહીં જેનાથી તમને યુઝ કોન્ટેક લેન્સ યુઝ કરતી વખતે પ્રોબ્લેમ થશે નહીં નહીં તો તમે બ્લિંક કરતા રહેશો એમને પ્રોબ્લેમ થશે એટલે કોન્ટેક્ટ લેન્સ અગર તમે બરોબરથી ઇવેલ્યુએશન પછી યુઝ કરો તો એ બહુ જ યુઝફુલ છે સિમિલરલી લેસિક સર્જરી આવે છે જેને કોમન મેન લેસિક કે છે પણ એકચ્યુલી લેઝર વિઝન કરેક્શન છે જે લેઝરથી ચશ્માના નંબર કાઢીએ છે તો એ બહુ જરૂરી છે કે તમે લેસિક કરાવીને ચશ્મા તો કાઢી શકો પણ તમે એ લેસિક કરાવવા પહેલાં તમારું આંખનું ડિટેલ એસેસમેન્ટ આઈ ડોક્ટર પાસે કરાવો કે લેસિક કર્યા પછી તમને ઝામર કે ડ્રાયનેસ કે પડદાની કોઈ તકલીફ તો નથી થવાની ને એટલે બધું ડિટેલ ઇવેલ્યુએશન કર્યા પછી તમે લેસિક કરાવી શકો છો કેમકે ઘણા બધા પેશન્ટ કોઈ પેશન્ટ લેસિક માટે ફિટ હતા હોતા નથી ને અગર એવા પેશન્ટમાં અગર તમે લેસિક પોતાનું ચશ્મા કાઢવા જ છે અને કરાવી દેશો ને તો એના પછી તમને ઘણા બધા આઈ પ્રોબ્લેમ્સ થવાના ચાન્સીસ છે એટલે પ્રોપર ઇવેલ્યુએશન કર્યા પછી તમે લેસિક કરાવી શકો છો ડેફિનેટલી બીજું આજકાલ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રોબ્લેમ છે ડાયાબિટીસ એટલે અગર તમે પહેલા ઘણા ત્રીસ ચાલીસ વર્ષ પહેલા ઇન્ફેક્શન મોર કોમન પણ હવે આપણી આટલી લાઈફસ્ટાઈલ ચેન્જ થઈ ગઈ છે સો મચ ઓફ જેમ કે ડાયાબિટીસ બ્લડ પ્રેશર કોલેસ્ટ્રોલ વધી જાય છે મેદસ્વીપણું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇઝ ઓબેસિટી જે પણ માણસ મેદસ્વી છે ને એને બધા જ ટાઈપના પ્રોબ્લેમ થવાના ચાન્સીસ બહુ જ હાઈ છે એટલે ડાયાબિટીસ ઇઝ ડાયાબિટીસ એક એવો રોગ છે જેમ કે સ્મોકિંગ એટલે દેર આર ટુ પ્રોબ્લેમ્સ સ્મોકિંગ અને સ્મોકિંગ ટોબેકો અને ડાયાબિટીસ આ બંનેને મીઠું ઝેર કે એટલે એ છે ને શરીરના હરેક અંગને હાર્ટ લંગ લિવર કિડની આંખ હરેક અંગને ખરાબ કરી નાખશે ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ ધીરે ધીરે કરીને અને આ ડાયાબિટીસ ઇઝ ડાયાબિટીસના લીધે લીધે જે બ્લાઇન્ડનેસ થાય છે ધેટ ઇઝ અ પ્રિવેન્ટેબલ કોઝ ઓફ બ્લાઇન્ડનેસ પણ ધેટ ઇઝ અનફોર્ચ્યુનેટલી આ જે એડલ્ટ જે વર્કિંગ એજ ગ્રુપ છે એમાં સૌથી કોમન કોઝ છે આ ડાયાબિટીસ લીધેનું જે ડાયાબિટીસના કારણે બ્લાઇન્ડનેસ તો આ હર વર્ષે બાર હજારથી ચોવીસ હજાર લોકો પોતાની નજર લોસ કરે છે બિકોઝ ઓફ ડાયાબિટીસ ને આ નજર કેમ જાય છે કારણ કે એમના આંખમાં બ્લીડિંગ થઈ શકે કે એમના પડદામાં સોજો આવી જાય એટલે ડાયાબિટીસના લીધે જે પડદા પર સોજો આવે ને એને ડાયાબિટીક રેટિનોપેથી કહેવાય તો ઇન્ડિયામાં આજે ત્રીસ લાખ લોકો આ ડાયાબિટીક રટિનોપતિના લીધે બ્લાઇન્ડ છે ને બે હજાર પચીસ સુધી ઇન્ડિયા વર્લ્ડનું ડાયાબિટીક કેપિટલ બની જશે અત્યારે ઇન્ડિયા સેકન્ડ છે અને ફર્સ્ટ ચાઇના છે પણ વિથ જે રીતે ઇન્ડિયામાં ડાયાબિટીક ના નંબર વધતા જાય છે એ રીતે વી વિલ બી નંબર વન વેરી soon તો આ ડાયાબિટીસ છે ને આંખમાં પણ હરેક ભાગને ઇફેક્ટ કરે છે આંખની કોર્નિયા હોય જે ડાયાબિટીક લોકોને કેટરેક બહુ વહેલ્યુ થાય છે આ લોકોની નસ પણ સુકાઈ શકે છે પણ સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રોબ્લેમ જે ડાયાબિટીક લોકોમાં થાય છે આંખમાં એ છે ડાયાબિટીક રેટિનોપથી એટલે ડાયાબિટીસના લીધે પડદા પરની અસર તો આવા પેશન્ટોને છે ને જ્યાં સુધી એમનો પડદો બહુ વધારે ખરાબ થતો નથી ત્યાર સુધી એ લોકોનું વિઝન નોર્મલ હોય તો એમને તમે કહો કે તમને આ તકલીફ છે તો એ તો કે છે કે મને તો બધું સારું દેખાય છે મને તો બધું બરોબર દેખાય છે તો એ આ અસિમ્ટોમેટિક છે ના કોઈ જ પેન કે એનું કોઈ જ કંઈ સિમ્ટમ નથી જ્યાં સુધી તમારી નજર જતી ન રહે ત્યાર સુધી તો ડાયાબિટીસમાં એક્ચ્યુઅલી થાય શું ડાયાબિટીસમાં એવું થાય કે ડાયાબિટીસ બીકોઝ બ્લડમાં શુગર વધારે છે જે બ્લડ વેસલ્સ હોય ને રક્ત એ બધું એના વોલ્સ વીક થઈ જાય એના લીધે છે ને ઘણું બધું લીકેજ થાય ને આંખનો પડદામાં સોજો આવી જાય જેમ કે પાણીનો ક્યારેક પાઇપ ફૂટી જાય તો શું થશે? બધું પાણી લીક થઈ જશે. એવી રીતે ઘણી બધી વાર આંખમાં બ્લીડીંગ થઈ જાય કેમ કે આ બ્લડ વેસલ્સ ફાટી જાય છે. કેમ કે અબ્નોર્મલ બ્લડ વેસલ્સ બને છે આંખમાં અને એ ફાટી જશે. તો એકવાર બ્લડ વેસલ ફાટી ગયું તો આપણને બ્લાઇન્ડનેસ આવી જાય. તો અને આ જે ડાયાબિટીક રેટિનોપેથી છે એ તમે અગર ડાયટની રેસ્ટ્રિક્શન્સ ફોલો કરો કે તમે એક્સરસાઇઝ કરો કે તમે ઘોડીઓ લો ઇન્સુલિન લો યોગા કરો કંઈ પણ કરો તો પણ ડાયાબિટિક રેટિનોપેથી થવાનું જ છે પણ તમે એને ડીલે કરી શકો પણ એટ સમ પોઈન્ટ ઓફ ટાઈમ એ આવવાનું જ છે બધાની આંખમાં એટલે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે એનું તમે વહેલામાં વહેલે આપણે એનું નિદાન કરીને એનું બરોબર ટ્રીટમેન્ટ થઈ જાય જેનાથી આપણે હું વિઝન બચી શકે છે આ છે ને આપણા આંખનો પડદાનો ફોટો છે આ આંખની નસ છે જે પાછળ બ્રેઇનમાં સિગ્નલ્સ લઈ જાય ને ને આ આ પડદાનો ફોટો છે સૌથી મોસ્ટ પાર્ટ છે આંખના પડદાનું જેનાથી આપણે સેન્ટર પર જોઈએ છે કોઈ પણ ચીજ છું તો આ ચી તમારું ઇમેજ મારા સેન્ટર પર ફોકસ થાય ત્યારે હું તમને જોઈ શકું છું ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઓફ રેટિના તો હવે આ પેશન્ટને ડાયાબિટીસના લીધે તમે અગર જોશો તો આવા લાલ કલરના બ્લડ સ્પોટ્સ આવી ગયા છે પ્લસ અગર તમે જોશો તો આ બધું જે છે ને આ બધું ચરબી છે કોલેસ્ટ્રોલ જમા થઈ ગયું છે પણ બીકોઝ એનું સેન્ટર પોઈન્ટ હજી એટલું એફેક્ટ થયું નથી તો પેશન્ટને તમે કહેશો કે આ તકલીફ છે તો પેશન્ટ તો કહેશે કે મને તો બધું જ ક્લિયર દેખાય છે એનાથી એક સ્ટેપ આગળ જઈએ તો પણ આ બધું બ્લડ આ પડદામાં બ્લડ આવી ગયું છે બધી જ જગા થોડુંક ચરબી પણ કોલેસ્ટ્રોલનું પણ ડિપોઝિશન છે પણ એનું પડદાનું સેન્ટર પોઈન્ટ અફેક્ટ થતું નથી તો એનાથી એને લાગે છે કે ભાઈ મને તો બધું જ ક્લિયર દેખાય છે તો પેશન્ટ ક્યારે આવે પેશન્ટ આવે જયારે આ બ્લડ બધી રીતે બ્લડ નો વેસલ ફાટી જાય બ્લડ સ્પ્રેડ થઈ જાય તો કેવી રીતે બીકોઝ એના પડદા પડદાના આગળ બ્લડ છે એને બહારની દુનિયા દેખાશે નહીં અને ત્યારે એ ચેકઅપ માટે આવશે આ બહુ એન્સ્ટેજ છે જયારે એનો એને એટલું નેગ્લેક્ટ કર્યું કે એનો પડદો એના જગાથી પૂરી રીતે ખસી ગયો છે ને એ બહુ અનફોર્ચ્યુનેટ છે કે આજે પણ મુંબઈ જેવા શહેરમાં પણ આવા બધા કેસીસ બહુ જ કોમન છે તો આવા કેસ માટે અમને બહુ જ જટિલ બે કલાક અઢી કલાક ત્રણ કલાકની સર્જરી કરવી પડે ને એના પછી પણ આઉટકમ્સ આર મતલબ આંખ નોર્મલ તો ક્યારેય પણ થવાની જ નથી આટલું ઈર લોસ થઈ ગયું છે એટલે અમે પેશન્ટને એવું જ કહીએ કે જે આ તમારા આંખમાં આગ લાગી છે તમે જેટલું આંખમાં આંખ લાગી છે તમે જેટલું એને પ્રિવેન્ટ કરશો એટલું સારું ને હજી એક જરૂરી છે કે ઓવરઓલ તમે લાઈફસ્ટાઈલ તમારું મોડિફાય કરો કે તમે રેગ્યુલરલી હેલ્ધી બેલેન્સ ડાયટ લો તમે તમારું સુગર કંટ્રોલમાં રાખો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે તમે તમારી પેટની ચરબીને કંટ્રોલ કરો જેનાથી તમે તમારું ઈન્સુલિનનું રિક્વાયરમેન્ટ ઘણું વધી જાય છે બીજી એક એવી વાત છે કે તમે સ્મોકિંગ ટોબેકો પ્લીઝ અવોઇડ કરો જેનાથી આ ટ્રેન્ડ તમે તોડો લોકો કે સ્મોકિંગ ટોબેકો આ બધું કુલ અને ટ્રેન્ડીને ફેશન છે બટ ઇટ ઇઝ ધ સાઇલેન્ટ કિલર ઓફ યોર હોલ બોડી ને તમે છે ને હવે તો ઘણા બધા ઘરે ગ્લોકોમીટર્સ આવી ગયા છે જેનાથી તમે ઘર બેઠા ચેક કરી શકો તાકી તમે અવેર પણ રહી શકો કે તમે તમારું સુગર કંટ્રોલ શું છે એટ ધ સેમ ટાઈમ હું ઘણા બધા પેશન્ટ મને આવીને કે કે ભાઈ મારો સુગર તો કંટ્રોલમાં છે હું જ્યારે એમના રિપોર્ટ જોવા જાઉં તો જોઉં તો એમના સુગર બસો ત્રણસો તો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે એમનો ફાસ્ટિંગ શુગર એકસો દસથી ઓછું લંચ પછીનું શુગર એકસો ચાલીસથી ઓછું અને એક ટેસ્ટ આવે છે કેમ કે ઘણા બધા પેશન્ટ એટલા સ્માર્ટ હોય કે ટેસ્ટિંગ કરના કરવાના ત્રણ દિવસ પહેલાં બરોબર ડાયટરી રેસ્ટ્રિક્શન્સ બરોબર મેડિસિન્સ બધું ફોલો કરશે જેનાથી એમના રિપોર્ટ નોર્મલ આવી જાય તો આ એક ટેસ્ટ છે એચ બી સી એ ટેસ્ટ તમે રેગ્યુલરલી કરાવશો ને તો એનાથી તમને ખબર પડશે કે તમે ત્રણ મહિનાનો સુગર લેવલ કેટલો છે એટલે આ ટેસ્ટનું વેલ્યુ સેવનથી ઓછું જોઈએ આ સેવનથી ઓછું છે એનો મતલબ એ કે તમારો તમારો ત્રણ મહિનાનો સુગર કંટ્રોલ એડિક્યુએટ છે પ્લસ તમે ટાઈટ બ્લડ પ્રેશર કંટ્રોલ એટલે આ બધું લિંક છે કોલેસ્ટ્રોલ કંટ્રોલ બ્લડ પ્રેશર કંટ્રોલ ડાયબિટીસ કંટ્રોલ એકબીજાથી બધું લિંક છે તમે તમારું વજન ઘટાડો અને ઘણા બધા પેશન્ટ આવીને પૂછે છે કે આયુર્વેદિક ટ્રીટમેન્ટનો શું રોલ છે તો આયુર્વેદિક ટ્રીટમેન્ટનો કોઈ જ રોલ નથી તમને અગર હોય તો લઈ શકો પણ પ્લીઝ એલોપેથિક ટ્રીટમેન્ટ સ્ટોપ કરતા નહીં કેમ કે ઘણી બધી વાર પેશન્ટ આવે અમારા પાસે છ મહિના ટ્રીટમેન્ટ બંધ કરી દીધી જ્યારે પેશન્ટ આવે ત્યારે એનું વિઝન પૂરી તરફથી લોસ થઈ ગયું છે તો એટલા માટે બહુ જરૂરી છે કે આપણે ટાઈમલી એને ડિટેક્ટ કરીએ જરૂરત પડે તો લેઝર કરીએ ઇન્જેક્શનની કે પણ ક્યારે જરૂરત પડી શકે કે એટ ધ એન્ડ સ્ટેજ સર્જરી કરીને પણ આપણે આ પડદાને ફરી જગા પર લાવી લઈ આવી શકીએ આ થોડાક લેઝર માર્ક્સ છે જે અમે કર્યા છે આ તો આ લેઝર માર્ક્સ અહીંયા પણ લેઝર માર્ક્સ છે આ જે કર્યા છે જેનાથી વિઝન લોસ સોજો અને બ્લીડિંગ ઓછું થઈ જાય તો મારું આ લાસ્ટ એક લાસ્ટેકો મેસેજ છે કે આ ડાયાબિટીસ છે ને એક મહામારી છે જેમાં આપણે ઇન્ડિયન્સ નું નો ફાળો છે ને એવરી ડાયાબિટીક પેશન્ટને એ થવાનું છે તમે કંટ્રોલ રાખશો તો પચીસ વર્ષ પછી થશે કંટ્રોલ નહીં રાખો તો બે પાંચ વર્ષમાં થશે ને આપણને ખબર બહુ લેટ પડે છે લેટ સ્ટેજિસ આર વેરી ઇન્ક્યોરેબલ એટલે દેર ઇઝ અ saying ઇન ઇંગ્લિશ કે પ્રિવેન્શન was નો બેટર નેવર સો બેટર than ક્યોર એટલે અગર આપણે એનું ટાઈમલી ડિટેક્ટ કરી ને એનું ટ્રીટમેન્ટ કરીએ that is વેરી વેરી ઇમ્પોર્ટન્ટ બિફોર આઈ એન્ડ મને થોડું એક આ લાસ્ટ કેવું છે કે આ કોવિડ નાઇન્ટીન લોકડાઉનમાં પ્લીઝ પોતાના આંખને હાથ લગાડશો નહીં રબ કરશો નહીં કંઈ અગર તમને ફેસને લગાડવો હોય તો તમે રૂમાલ કે ટિશ્યુ યુઝ કરી શકો છો હાથ ધોયા પછી તમે અગર કોન્ટેક્ટ લેન્સ રેગ્યુલરલી યુઝ કરતા હો તો અત્યારે તો બહાર જવાનું પણ નથી જો તમે સ્પેક્ટિકલ્સ પહેરી શકો કેમ કે અગર તમે કોન્ટેક્ટ લેન્સ પહેરો ને તો એનાથી જ તમારે આંખને હાથ લગાડવાના ચાન્સીસ વધી જાય અગર તમે બહાર જાઓ તો પ્લીઝ પ્રોટેક્ટિવ સેફ્ટી ગોબલ્સ યુઝ કરો ને કંઈ તકલીફ હોય તો એવરીબડીઝ અવેલેબલ ઓન ટેલિકન્સલ્ટેશન તમે ડૉક્ટર્સને કોન્ટેક્ટ કરી શકો છો કંઈ બીજું કંઈ ઇમરજન્સી હોય તો વિઝિટ પણ કરી શકો છો ને જે પેશન્ટ ગ્લોકોમાના પેશન્ટ્સ હોય પ્લીઝ એમની ટ્રીટમેન્ટ તમે બંધ કરતા નહીં અને રેગ્યુલરલી એમની મેડિસિન્સ ડ્રોપ્સ ચાલુ રાખજો एटले टू एंड आई वुड से ऑल ऑफ यू बी सेफ बी फाइन एट होम हेल्थी डायट खाशो एक्सरसाइज योगा प्राणायाम सूर्य नमस्कार जो करता होशो वी ऑल विल बी सून बेक आउट ऑफ इट प्लीज तमु स्क्रीन टाइम तब लिमिट करजो ने तमने क्यों क्वेरीज हो तो आई एम ऑलवेज अवेलेबल टू हेल्प ते मै फेसबुक पर पूछी सको इंस्टाग्राम पर फॉलो कर सको यूट्यूब चैनल मारी सब्सक्राइब कर सको हूँ रेग्युलरली विडियोज बनाव तो होर

આજનું સેશન સિરિયસલી વન્ડરફુલ હતું આટલું નોલેજ આટલા શોર્ટ ટાઈમમાં તમે ખૂબ સરસ ડિસ્ક્રાઈબ કર્યું ને જે ડિઝીઝ છે એ ડિઝીઝને કેવી રીતે ઓવરકમ કરવું અને નાના નાના ચીજથી પણ આપણે વસ્તુઓથી આપણે ઓવરકમ કરી શકીએ છીએ જરૂર નથી કે આપણે ઓપરેશન જ કરવું પડે તો મારા ખાતે બહુ ખૂબ જ ઇન્ફોર્મેટિવ સેશન હતું અને ક્વેશ્ચન આન્સર પણ ઘણા બધા આવ્યા છે ડે ટુ ડે લાઈફમાં જેને પ્રોબ્લેમ્સ છે તો આપણે ફર્સ્ટ ક્વેશ્ચન થી સ્ટાર્ટ કરીએ યસ અ ફર્સ્ટ ક્વેશ્ચન છે બિફોર માય સન સ્લીપ્સ એટ નાઈટ એવરી ડે હી રબ હિસ આઈઝ કાઇન્ડલી હેલ્પ ઇન This પ્રોબ્લેમ યા ધેટ્સ અ વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કે ઘણા બધા છોકરાઓ આંખ ને રબ કરતા હોય તો આ આંખ ને રબ કેમ કરે ઘણી બધી વાર એ લોકોને ને આંખ માં એલર્જી હોય ઘણી બધી વાર એ લોકોને ને આંખ ના નંબર હોય તો એ લોકો માટે એ લોકો આંખ ને હાથ લગાડતા હોય તો તમે બે ચીજ કરી શકો એક તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છોકરો હોય કે એડલ્ટ હોય કોઈએ પણ આંખને હાથ લગાડવાનું નહીં તો બહુ દૂરની વાત છે તમે છે ને જયારે પણ એને આંખમાં ખંજવાળ આવે ને તો એને એક આર્ટિફિશિયલ ટીયર કે લુબ્રિકેન્ટ નાખી શકો છો અને અગર તો પણ એ નાખવા પછી પણ અગર એને બહુ જ ખંજવાળ આવે છે તો તમે બરફનું શેક પણ કરી શકો બરફનું શેક કરશો તો એ ખંજવાળવાની ટેન્ડન્સી ઘણા હદ સુધી ઘટી રહેશે

ઇઝ ધેટ મચ કે હજી ફોર યુ લાઈક એટલે છે ને આપણી આ તમને જે તકલીફ છે ને એનું અનફોર્ચ્યુનેટલી સાયન્સ પાસે કંઈ ટ્રીટમેન્ટ નથી એટલીસ્ટ આ એજમાં તો પણ જે પણ આપણા પાસે પોટેન્શિયલ છે એનું આપણે મેક્સિમાઇઝ આ પોટેન્શિયલ કેવી રીતે કરી શકીએ એના માટે એવા ઘણા બધા ટેલિસ્કોપ કે મેગ્નિફાયર ઘણા બધા ડિવાઇસેસ આવે છે તો અગર તમે મને કોન્ટેક કરશો તો હું તમને કોઈ પણ લો વિઝન સ્પેશિયલિસ્ટ રેફર કરી શકીશ જે કે આ ડિવાઇસીસ આપી શકશે તો જેનાથી તમે અત્યારે જેવું જોવો છો એના કરતા તમારું વિઝ્યુઅલ પોટેન્શિયલ થોડું એન્હાન્સ થઈ જશે પણ એનું કઈ ટ્રીટમેન્ટ નથી એટ પોઈન્ટ ઓફ ટાઈમ રેગ્યુલર આઈ ચેકઅપ બીકોઝ તમને હાઈ નંબર છે એના માટે ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ફ્રોમ યુ માઇનસ હાઈ નંબર ક્વેશ્ચન છે બીજું કંઈ ક્યારેક ઘણી બધી વાર સ્મોલ્ડરિંગ ઘણા બધા આઈ પ્રોબ્લેમ્સ હોય કે કીકી ઉપર વેલ બની ગઈ કે ઘણા બધા રીઝન્સ હોઈ શકે છે તો એકવાર તમે સિમ્ટોમેટિક એટલે તમને સારું લગાડવા માટે તો તમે લુબ્રિકેટ નાખી શકો પણ એ બહુ જરૂરી છે કે તમે એ આઈ જે શેના માટે વોલ્ટરિંગ કરે છે એ કોઝ જાણવું બહુ જરૂરી છે તાકી એ જેનાથી કોજનું તમે ટ્રીટમેન્ટ કરી શકો. તમે સીધુ ડ્રોપ નાખતા રહેશો તો તમને સારું લાગશે તમને પાણી આવશે તમે નાખશો તો એનાથી એ પ્રોબ્લેમનો ક્યોર નહીં થાય પણ ઈટ ઈઝ વેરી ઈમ્પોર્ટન્ટ ટુ હેવ એન આઈ ચેકઅપ ટુ નો ધ કોજ. ઓકે એક ક્વેશ્ચન હતો કે ઓલું જે તમારી તમે ડ્રોપની વાત કરી કે કયા ડ્રોપ્સ પ્રેફરેબલ છે તમે નામ કે પછી આપા એટલે એટલે ઇટ ઇઝ નોટ રાઈટ ઓન ઓનલાઈન પ્લેટફોર્મ ટુ સપોર્ટ એની બ્રાન્ડ સો দে કેન કોન્ટેક્ટ મી એન્ડ આઈ કેન ગીવ देम 4 5 નેમ્સ સો দে કેન ટેક અ સ્ક્રીનશોટ ઓફ This સ્ક્રીન સો দে કેન આઈધર આસ્ક મી ઓન ફેસબુક ઇન્સ્ટાગ્રામ SMS WhatsApp વોટએવર ઇઝ કમ્ફર્ટેબલ ટુ देम ઓકે આપણો WhatsApp ગ્રુપ પર પણ આપણે રાખી સકીએ છે યસ ડેફિનેટલી યસ યસ ડેફિનેટલી યસ નેક્સ્ટ ક્વેશ્ચન છે લેસર સર્જરી ઇઝ રેકમેન્ડેડ ટુ રીમુવ નંબર એટલે લેઝર સર્જરી કરાવ્યા પહેલા ડિપેન્ડ કરે છે કયા એજ ગ્રુપમાં એટલે યુઝ્યુઅલી લેઝર સર્જરી છે ને યુઝ્યુઅલી એટીન ટુ ટ્વેન્ટી વનના ઉંમર પછી નંબર વધવાનું યુઝ્યુઅલી મોસ્ટ ઓફ ધ લોકોમાં સ્ટેબલ થઈ જાય છે તો અગર તમે એક પોઈન્ટ તમારા આંખના નંબર સ્ટેબલ થઈ ગયા તો તમે લેઝર સર્જરી કરાવ શકો ત્યારે જેટલા પણ નંબર છે એટલા જતા રહેશે ને ચાન્સીસ બહુ ઓછા છે કે ફ્યુચરમાં તમને નંબર આવે પણ એટ ધ સેમ ટાઈમ આંખનું ઇવેલ્યુએશન કે લેઝર માટે ફિટ છે કે નહીં બહુ વધારે હાઈ પાવર માટે લેઝરના બદલે બીજા ઓલ્ટરનેટિવ છે કે કોઈને અગર પડદાની તકલીફ હોય તો આવા બધા ને લેઝર સર્જરી ન કરવું જોઈએ એટલે પ્રોપર ઇવેલ્યુએશન કર્યા પછી લેઝર સર્જરી ઇઝ વેરી સેફ ઓકે આમાં એક સબ ક્વેશ્ચન હતો કે પોઝિટિવ નેગેટિવ નંબરમાં કાઈ પણ હોય તો થઈ શકે નહીં એની એક લિમિટ છે એટલે એના માટે છે ને અમે લેઝરમાં શું કરીએ કે ઘણી વાર કોર્નિયા છે એને થોડું અપડેટ કરીએ તો એ કોર્નિયલ થિકનેસ કેટલી છે તમારો નંબર કેટલું છે એટલે એના ઉપર ડિપેન્ડ કરે પોઝિટિવ નંબર માટે પણ અલગ અલગ રેન્જ છે નેગેટિવ નંબર માટે પણ અલગ રેન્જ છે ને લેઝર ટેકનિક છે ને એ એક સિર્ફ કોમન ટર્મ છે એના અંદર બીજી ઘણી બધી ટાઈપ્સ છે ઇટ્સ લાઈક અગર હું સીસીરેમાં જઈને કહું કે મને કોફી મળશે કે તો એમાં ઘણી બધી ટાઇપ્સ છે પ્લાસિક છે લાસક છે પીઆરકે છે સ્માઈલ છે ધેર આર સો મેની ટાઈપ્સ સો યુ હેવ ટુ ગેટ ઇવેલ્યુએટેડ કે તમારી આંખ માટે કયો એટલે તમે ટેલર પાસે જાઓ તો તમે એવું સ્ટિચિંગ છે અગર ગ્લુકોમા હોય તો લેઝર સર્જરી પોસિબલ છે લેઝર એટલે કઈ લેઝર સર્જરી જે ગ્લોકોમા નું લેઝર તો ઘણી બધી વાર કરવું પડે છે પ્રેશર ને કંટ્રોલમાં લાવવા માટે પણ એટલે લેઝર છે ને એ લેઝર સિફ ટેકનોલોજીનું નામ છે જેના ઓફેલ્મોલોજીમાં ટેન થાઉઝન્ડ થી વધારે છે બધા અલગ અલગ માટે માટે જેનાથી વાત કરતા હોય તો ઘણી બધી વાર કરવા કરવું પડે તો ડોક્ટર ચશ્માના નંબરની વાત કરતા હોય એ લેઝર કાઢવા માટેની તો પછી એના માટે પણ પ્રોપર ઇવેલ્યુશન કર્યા પછી જ જેને એડવાન્સ ગ્લોકોમા છે એના માટે લેઝર સર્જરી રેકમેન્ડેડ નથી ચશ્માના નંબર કાઢવા માટે ઓકે

તમે જે સ્ક્વિન્ટની વાત કરો છો એના માટે તો કમ્પ્લીટલી અલગ જ ગ્લાસીસ આપવા પડે એટલે આ એક્સિસ નું અને થી કંઈ રિલેશન નથી એટલે સ્કવિન્ટ માટે તો ઘણા લોકોને આંખ અંદર હોય તો પ્રોપર એમને પ્લસ નંબર આપીએ તો ફરી સર્ટન એક્સટેન્ડ બીકોઝ એ લોકો આંખ બહુ યુઝ કરતા હોય વધારે એ લોકોની આંખ અંદર જતી રહે તો ઘણા એવા પેશન્ટ હોય જે લોકોને ગ્લાસીસ આપવાથી બરોબર નંબર આંખ આંખમાં પ્રિઝમ નાખવાથી ચશ્મામાં એ આઈઝ અલાઇનમેન્ટ કરેક્ટ થઈ શકે તો આ બંનેનું કંઈ રિલેશન નથી સિલિન્ડર નંબર અને નું.

અગર તમે એમ જ રેન્ડમ ગૂગલ સર્ચ મારશો કોઝીસ ઓફ રેડ આઈ તો તમને હજાર કોઝીસ મળશે. તો ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે તમે સેલ્ફ ડાયગ્નોસ કર્યા ના પહેલા તમે ડાયગ્નોસિસ કન્ફર્મ કરો કે હકીકતમાં કન્જંક્ટીવાઇટીસ જ છે કે શું. બધામાં બધા રેડ માં આઈ પેઈન થઈ શકે, આંખમાંથી પાણી આવશે, આંખ ચીપકશે એવું બધા કન્ડિશન્સમાં થઈ શકે. ઓકે ઓકે. અ નેક્સ્ટ ક્વેશ્ચન છે ધેર આર બ્લુ રેસ ધેટ કમ આઉટ ધ સ્ક્રીન

વિલ ટેક યુ વન નેક્સ્ટ છે કે નંબર અગર સેમ ફરક પડે ના વધારે ફરક પડે અગર તમે તમે સેમ પહેરશો નહીં તો ના રેસ પડદા પર ફોકસ થશે એના માટે વધારે સ્ટ્રેન કરશો વધારે ઓવર યુઝ કરશો તમારી આઈઝ ને તો તમને બહુ જ માથું દુખશે દિવસના સાંજે હેડએક થશે આઈએક થશે પાણી આવશે આ બધા જ પ્રોબ્લેમ્સ થવાના ચાન્સીસ બહુ જ છે ઈટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ કે તમે પ્રોપરલી ચશ્માના નંબર કોઈ આઈ ડોક્ટર પાસે ટેસ્ટ કરાવીને પછી અપ્રોપ્રિયેટ નંબર પહેરો એસ્પેશિયલી એડલ્ટ માટે પણ અને કિડ્સ માટે તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઓકે ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન છે બે ત્રણ ક્વેશ્ચન પૂછું છું

ક્વેશ્ચન્સ તો ઘણા બધા છે પણ આઈ થિંક વી આર રનિંગ આઉટ ઓફ ટાઈમ સો આપણે આગળના જે ક્વેશ્ચન્સ છે આપણા WhatsApp ગ્રુપ પર આપણે લઈ લેશું યસ નો પ્રોબ્લેમ ધે કેન આસ્ક ઓન WhatsApp ગ્રુપ দে કેન કોન્ટેક્ટ મી થ્રુ એની મીડિયા વિઝ ધેર કમ્ફર્ટેબલ ધેટ ઇઝ વેરી મચ ફાઇન ફોર મી નો પ્રોબ્લેમ યસ 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 શ્યોર વન્સ અગેન થેન્ક યુ ચિંતન ચિંતનભાઈ એક થોડી નાની જાહેરાત કરવી છે કાલ માટે મને કાલ નું જે આપણો સેશન છે એ એન્ટરપ્રિનર માટે છે અને ફ્રાયડે ના જે સેશન છે આપણું એ સાયકોલોજીસ્ટ માટે છે અને સેટરડે નો જે સેશન છે એ આયુર્વેદિક ઉપર છે કે આપણે ઘરેલુ ઉપચાર માં કેવી રીતે આપણે જે ડિઝીઝ છે એને ક્યોર કરી શકીએ નાની નાની ડિઝીઝ જે પણ છે એ કાલ માટે જે એન્ટરપ્રિનર છે એ ખૂબ યંગ એજ માં એને ખૂબ સક્સેસ મેળવી છે તો આપણે કાલે આપણે એમને સાંભળીશું વન સેકેન્ડ થેન્ક યુ Chintan thank bhai you, thank you, for Rising Forum, and thank you, Jai Bhai, Kalpesh Bhai, and thank you all the audience for staying till end. Thank you for giving me this opportunity. I hope I could add some knowledge, some value, some Gnan to you people. Thank you very much. Yes, 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 yes.